વિદ્યાર્થી મિત્રો હું વિજય મહેતા સ્વાગત કરું છું આપ સૌનું ડ્રીમ જીપીએસસી વિથ જ્ઞાન લાઈવ ચેનલ પર એ ચેનલ પર જે આ ચેનલ પર આપણે સૌ ભેગા મળી અને તૈયારી કરીએ છીએ તમને જીપીએસસીમાં સફળ બનાવવા માટેની તો જેટલા પણ વિદ્યાર્થી મિત્રો અત્યારે એક વેગાના કરંટ અફેરના લેક્ચરમાં હાજર છો બધા જ કોમેન્ટ બોક્સની અંદર પોતાની હાજરી નોંધાવી દો અને આપણી એડવાન્સ ગુરુદક્ષિણા સ્વરૂપે એક એક લિંક તમારા મિત્રને મોકલી આપો એક એક લિંક આપે સૌ પોતપોતાના મિત્રને મોકલવાની છે એડવાન્સ ગુરુદક્ષિણાના ભાગ સ્વરૂપે જેથી કરી અને તમારા બધા જ મિત્રો અહીંયા હાજર થઈ જાય અને સૌથી વધારે લોકો સુધી આપણે પહોંચી શકીએ આપણો પરિવાર બને એટલો મોટો થાય ચાલો ચાલો શેર કરી દો હજી વિદ્યાર્થીઓ એટલે દેખાતા નથી લાવ્યું એટલે તમે લિંક શેર કરેલી નથી ચાલો ચાલો તમે બધા પોતપોતાની લિંક શેર કરી દો પોતપોતાના ગ્રુપમાં પોતપોતાના મિત્રોને લિંક શેર કરી દો જેથી કરીને વધારે વધારે મિત્રો આપણી સાથે જોડાય ચાલો કોમેન્ટ આવી રહી છે જય માતાજી ગુરુદેવ ભરત ભરતભાઈ કહે છે જય માતાજી અવની લકુમ ગુડ આફ્ટરનૂન હિના ચૌધરી ગુડ આફ્ટરનૂન લખધીર સિંહજી રાહુલજી હેલો સર હેલો લખધીર સિંહજી ઉમા ફળદુ ગુડ આફ્ટરનૂન ડોલી પટેલ ગુડ આફ્ટરનૂન ડિમ્પલ પટેલ ગુડ આફ્ટરનૂન જાનકી પટેલ બસ એકદમ મજામાં છું હાર્દિક પ્રજાપતિ જય હો મહેતા સાહેબ ગુડ આફ્ટરનૂન ગુડ આફ્ટરનૂન હાર્દિકભાઈ સેજલ પરમાર ગુડ આફ્ટરનૂન પ્રજ્ઞા વિહોલ ગુડ આફ્ટરનૂન બધાને જ ગુડ આફ્ટરનૂન છે પણ બધાએ એડવાન્સમાં પોતાની ગુરુદક્ષિણાના દક્ષિણાના ભાગરૂપે એક એક વ્યક્તિને લિંક શેર કરવાની છે ચાલો તો આજે આપણે કરંટ અફેર વિશે જોઈએ એ પહેલાં એક જાહેરાત છે આપ સૌ માટે કે ત્રીસ તારીખ સુધી જ્ઞાન એકેડેમી તમને આપી રહી છે ડિસ્કાઉન્ટ બરોબર તો શેની ઉપર ડિસ્કાઉન્ટ જ્ઞાન એકેડમી ત્રીસ તારીખ સુધી આપી રહી છે તો ટેટ ટુ ની જે બેચ છે ટેટ ટુ ની જે બેચ છે બરોબર એની ઉપર તમને ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે ત્રીસ તારીખ સુધી તો ત્રીસ તારીખ સુધી જે પણ વિદ્યાર્થીઓને અથવા તમારા લાગતા ઓળખતા મિત્રોને એડમિશન લેવા હોય તો ત્રીસ તારીખ સુધી એડમિશન લઈ લેજો કારણ કે ત્રીસ તારીખ પછી આની ઉપરથી ડિસ્કાઉન્ટ હટી જાય છે બરાબર છે ડિસ્કાઉન્ટ હટી જાય છે તો ટેટ ટુની ની ફી છે અત્યારે જ્ઞાન લાઈવ પર અઢાર હજાર ફી હતી જેની ઉપર તમને ચાલીસ ટકા ડિસ્કાઉન્ટ સાથે દસ હજાર ને આઠસો રૂપિયાની અંદર છ મહિનાની વેલિડિટી વાળો કોર્સ મળે છે તેની સાથે જ તેની સાથે જ તમને ટેટ ટુ નો નવ મહિનાની સોરી આ છ મહિનાની વેલિડિટી પાર્ટ ટુ બંને તમને બે કોર્સની અંદર મળશે છ મહિનામાં અને નવ મહિનાના કોર્સમાં બંને કોર્સની અંદર પાર્ટ વન અને પાર્ટ ટુ તમને મળશે બરાબર ત્રીસ તારીખ સુધી જ આ ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે ત્રીસ તારીખ પછી આ ડિસ્કાઉન્ટ નહીં રહે તો જે લોકોને પણ ટેટની તૈયારી કરવી છે છોકરામાંથી શિક્ષક બનવું છે એમના માટે સુવર્ણ તક છે ત્રીસ તારીખ સુધીમાં એડમિશન લઈ લેજો બરાબર છે તો ચાલો આજનો આપણો પહેલો પ્રશ્ન લઈએ ધ હિન્દુ એનાલિસિસ સ્ટાર્ટ કરીએ તો આપણો પહેલો પ્રશ્ન છે નીચેનામાંથી કયા દેશને ડ્રકયુલ તરીકે પણ ઓળખવામાં આવે છે ચાલો ધ હિન્દુમાંથી આપણે પેલો સ્ટાર્ટિંગ આપણે ધ હિન્દુથી કરીએ છીએ હવે તો ધ હિન્દુમાંથી એક પ્રશ્ન નીકળે છે કે નીચેનામાંથી કયા દેશને યૂલ તરીકે પણ ઓળખવામાં આવે છે ભૂટાન નેપાલ મ્યાનમાર કે થાઈલેન્ડ નીચેનામાંથી કયા દેશને ડ્રગ યુલ તરીકે પણ ઓળખવામાં આવે છે ચાલો ફટાફટ આન્સર આપો ચાલો ફટાફટ આન્સર આપો નીચેનામાંથી કયા દેશને ડ્રગ યુલ તરીકે પણ ઓળખવામાં આવે છે આજના ધ હિન્દુની અંદર ભરી ભરીને કરંટ અફેર્સ છે બરોબર ખૂબ જ મહત્વના મુદ્દાઓની ચર્ચા આજે આપણે કરવાની છે કારણ કે આજના ધ હિન્દુની અંદર ખૂબ જ કરંટ અફેર છે આજના મતલબ કે ગઈકાલના તો ચાલો સૌથી પહેલો જવાબ આવ્યો છે રમેશ સિંહ રાજપૂત તરફથી ડી ચાલો મિત્રો આની ઉપર છે ને એક કરોડ રૂપિયાનું ઇનામ છે અહીંયાથી આપણે એક કરોડની સિરીઝ ચાલુ કરી દઈએ એક કરોડનું ઇનામ છે જે સાચો આન્સર આપશે એને એક કરોડ રૂપિયા ઇનામ મળશે તો એક કરોડ માટેનો પ્રશ્ન છે જો જીપીએસસી ની એક્ઝામ બદલાશે કે ક્લાર્કની એક્ઝામ બદલાશે તો સૌથી પહેલાં જીપીએસસીએ પોતાનું ટાઈમટેબલ લોન્ચ કરી દીધું હતું જેની અંદર એક્ઝામની ડેટ એમને મૂકી દીધી હતી એની પછી પંચાયત વર્ગે પોતાનું ટાઈમટેબલ લોન્ચ કર્યું એની અંદર ક્લાર્કની એક્ઝામ મૂકી દીધી તો જીપીએસસીએ તો પહેલાં જ ડેટ ઓક્યુપાય કરી લીધી હતી ભૂલ આની અંદર પંચાયત વિભાગની છે તો પંચાયત વિભાગ બરાબર સૈદ્ધાંતિક રીતે પંચાયત વિભાગે પોતાની ડેટ ચેન્જ કરવી પડે જીપીએસસી ડેટ ચેન્જ કરશે નહીં નહીં મને આવું લાગે છે ચાલો હાર્દિક પ્રજાપતિનો જવાબ છે થાઈલેન્ડ મોટા ભાગના કે છે એ પછી ડોલીનો જવાબ છે ભૂટાન બી સેજલ પરમાર કે છે બી નેપાળ ડોલી કે છે ભૂટાન ડિમ્પલ યાદવ કે છે એ નેપાળ ઉમા ફળદુ કે છે ભૂટાન ડિમ્પલ યાદવ પણ એ જ કે છે એ ડિમ્પલ પટેલ એ કે છે ભૂટાન તો અહીંયા સૌથી પહેલા તો એ કોને જાનકી પટેલે એ જવાબ આપ્યો છે અને જાનકી પટેલ એક કરોડ રૂપિયા જીતે છે બરોબર છે જવાબ આવશે ભૂટાન તો ભૂટાન એવો દેશ છે જેને ડ્રેક્યુલ તરીકે પણ ઓળખવામાં આવે છે ડ્રેક્યુલ ત્યાંનો આપણે કેમ ઇન્ડિયાને અહીંયા આપણે ભારત કહીએ છીએ તો એવી રીતે ભૂટાનના લોકો પોતાના દેશને ડ્રેક્યુલ કહે છે ડ્રેક્યુન એટલે થંડર ડ્રેક પેલા ડાયનોસોરમાં એ લોકો માને છે બરોબર થંડર ડ્રેગનનો દેશ ડ્રેગન એ લોકોમાં પવિત્ર પ્રાણી છે એટલે થંડર ડ્રેગનના દેશ એટલે કે ડ્રેક્યુલ તરીકે પોતાના દેશને ભૂટાનના લોકો ઓળખાવે છે તો સાહેબનું આર્ટિકલ આર્ટિકલ જોઈએ એની પહેલાં પાછો એક પ્રશ્ન લઈ લો તમે એની પહેલાં તમે એક પાછો પ્રશ્ન લઈ લો જેથી કરીને તમને યાદ રહી જાય તાજેતરમાં ઇસરો દ્વારા પીએસએલવી ફિફ્ટી ફોર દ્વારા ઇન્ડો ખાલી જગ્યા સેટેલાઇટ છોડવામાં આવ્યો તો ઇન્ડો નેપાલ ઇન્ડો અફઘાનિસ્તાન ઇન્ડો ઇન્ડોનેશિયા કે ઇન્ડો ભૂટાન તાજેતરમાં દ્વારા કયો સેટેલાઇટ છોડવામાં આવ્યો છે મહાવીર સોલંકી કહે છે કે પેલાનો એ જવાબ મારો છે જોઈ લો મહાવીરભાઈ ખોટા એક કરોડ રૂપિયા આપણે બીજાના ખાતામાં નથી નાખવા તમને તમારામાં નાખી દઈ બસ મહાવીરભાઈ તમારી કોઈ જ કોમેન્ટ છે નહીં જો ગોહિલ આરાધ્યની કોમેન્ટ છે ગુડ આફ્ટરનૂન સર પછી રમેશસિંહ રાજપૂતે ડી જવાબ આપ્યો છે અને જાનકી પટેલે એ જવાબ આપ્યો છે પછી તમે ભૂટાન લખ્યું છે મહાવીરભાઈ જાનકી પટેલના એ જવાબ પછી તમારી કોમેન્ટ છે મહાવીર સોલંકી ભૂટાન એવી રીતે છે જો તમે જાનકીબેન તમારી પહેલા જવાબ આપ્યો છે ચાલો તો આ બે કરોડ રૂપિયાનો સવાલ છે હવે આનો જવાબ આપી દો ચાલો ચાલો ગુડ આફ્ટર ગુડ ચાલો હા ધાર્મિક હિરાની હું બોટાદ થી છું હું બોટાદ થી છું ચાલો તો આની અંદર છે ને જવાબ શું આવશે આની અંદર જવાબ આવશે ભૂટાન તો અત્યારે હાલમાં સી ફિફ્ટી ફોર દ્વારા ભારત દ્વારા ઇન્ડો ભૂટાન સેટેલાઇટ છોડવામાં આવ્યો છે ઇન્ડો ભૂટાન સેટેલાઇટ છોડવામાં આવ્યો છે જે આપણા ભૂટાન અને ભારતના સંબંધોને કંઈક નવી ગતિ આપશે કંઈક નવી ઊંચાઈઓ સુધી લઈ જશે તો પીએસએલવી સી ફિફ્ટી ફોર દ્વારા ઇન્ડો ભૂટાન સેટેલાઇટ છોડવામાં આવ્યો છે એના ઉપર આર્ટિકલ છે જો આર્ટિકલ ઉપર આપણે નજર કરીએ કે ન્યૂ એરા ઇન ઇન્ડો ભૂટાન ટાઇસ વિથ એસે એસેટી મતલબ કે સેટેલાઇટ એસેટી મતલબ કે સેટેલાઇટ આ વિધાન કોનું છે આ વિધાન છે ભૂટાનના રાજા જે રાજા છે બરોબર કિંગ જીગમે ખેસર નામ ગ્યાલ કિંગ કિંગ જીગમે ખેસર નામ ગ્યાલ આ ભૂટાન રાજા છે બરોબર આમને આ વિધાન આપ્યું છે કે હવે ભારત અને ભૂટાનના જે સંબંધો છે એ કાંઈક નવી ઊંચાઈ ઉપર રમી રહ્યા છે અને નવી ઊંચાઈઓ હવે ભવિષ્યના સમયની અંદર છે કારણ કે અત્યારે ઈસરોના વૈજ્ઞાનિકોને ભૂટાનના એન્જિનિયર્સ બંને ભેગા મળીને સેટેલાઇટ બનાવી રહ્યા છે આ જે સેટેલાઇટ છોડવામાં આવ્યો છે એની અંદર ઈસરો દ્વારા ભૂટાનના વૈજ્ઞાનિકોને સલાહ આપવામાં આવી છે માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને એમના માર્ગદર્શન અંતર્ગત એમને એક સેટેલાઇટ બનાવ્યો છે જેને લોન્ચ કરવાનું કામ ઈસરો દ્વારા પીએસએલવી સી ફોર્ટી પીએસએલવી સી ફિફ્ટી ફોર દ્વારા કરવામાં આવ્યું છે ચાલો તો હવે આપણે મહત્ત્વનું પીએસએલવી ફિફ્ટી ફોર પણ થઈ જાય છે તો પીએસએલવી ફિફ્ટી ફોરમાં શું મહત્ત્વનું છે એ આપણે જોઈ લઈએ ચાલો તો એના લગતો પ્રશ્ન છે કે પીએસએલવી ફિફ્ટી ફોર એ ઈસરોની કેટલામી પીએસએલવી ફ્લાઇટ હતી પીએસએલવી ફિફ્ટી ફોર જે છે બરાબર એ કેટલામી ઈસરોની સાઇટ હતી તો બે કરોડ ઈનામ ઇનામ પેલા તો હું તમને કહી દઉં કે બે કરોડ નું જે ઇનામ છે એ જીતે છે કોણ જીતે છે ભાઈ બે કરોડ કોણ જીતે છે કોઈ જવાબ જ નથી આપ્યો કોઈ જવાબ જ નથી આપ્યો ચાલો એટલે બે કરોડ રૂપિયા હું મારા ખાતે લઉં છું કોઈ જવાબ આપ્યો નથી હા સવાલમાં જ આન્સર છે ધ્રુવ પટેલ ઘડીક ખમો એટલે સવાલમાંથી તમને આન્સર મળશે ચાલો તમને એક્ઝામની અંદર આવા જ સવાલો લાગે છે પીએસએલવી ફિફ્ટી ફોર એ ઇસરોની પીએસએલવીની કેટલામી ઉડાન હતી એટલે તમે બધા અત્યારે જે એ ટીક કર્યા ને આવી જ રીતે તમે એ ટીક કરીને આવો છો પેપરમાં પછી આન્સર કી આવે એટલે તમારા મોતિયા મરી જાય છે બરાબર તમારા માર્ગ જે ગણતરીના સો દોઢસો થતા હોય છે એ સીધા સિત્તેર પંચોતેર સાઠ પાસઠે આવી નટકે છે આ તો તકલીફ છે કે જે સીધો સવાલ લાગતો હોય ને ક્યારેય સીધો હોતો નથી બરાબર જે સીધો સવાલ લાગતો હોય એ ક્યારેય સીધો હોતો નથી બધાએ મોટા ભાગના એ એ એ એ કર્યું છે બરોબર ચોપન જવાબ નહીં આવે જવાબ આવશે સી છપ્પન જવાબ કેટલો આવશે સી છપ્પન કારણ કે ઈસરો ની પેલી જે પીએસએલવી ની ફ્લાઇટ છે બરોબર આ છે આ કેન્સલ થયેલી કેન્સલ મતલબ કે આ ફેલ ગયેલી અને આ જે આંકડો છે એ સક્સેસફુલ ફ્લાઇટ નો છે એટલે આજે લખીએ છીએ આપણે પાછળ ચોપન પણ ઓરિજિનલ માં એ ફ્લાઇટ છે છપ્પન ની તો એક્ઝામની અંદર તમને આવી રીતે હરખાવી દે કે ભાઈ પીએસએલવી ફિફ્ટી ફોર આ કેટલામી ફ્લાઇટ હતી તો હરખાઈ ના જાતા બરાબર હરખાઈ નથી જવાનું આપણે છપ્પન મી લખીને આવવાનું છે તો જ માર્ક મળશે ચાલો એની પછી એની પછી એના વિશે જ બીજો પ્રશ્ન છે કે તાજેતરમાં ઇસરો દ્વારા ઈઓએસ સિક્સ મતલબ કે અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ સિક્સ આપણે જ્યારે સેટેલાઇટ ભણ્યા ત્યારે તમને કીધું કે અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ મોટા ભાગે પૃથ્વીનું નિરીક્ષણ કરવા માટે વપરાય છે અને આ જે સેટેલાઇટ છે એ ઓશન સેટ સેટેલાઇટ છે મતલબ કે દરિયાને લગતી પ્રક્રિયાઓના ફોટા પાડશે દરિયાની અંદર જે હિલચાલ થાય છે એના ફોટા આના દ્વારા પાડવામાં આવશે બરાબર છે તો આજે ઈઓ છે અને એની સિવાય ટોટલ કેટલા સેટેલાઇટ આપણે છોડ્યા છે બરાબર છે જો આની અંદર પણ બધા હરખાઈ ગયા આની અંદર પણ બધા હરખાઈ ગયા ધ્રુવ પટેલ તમે પણ હરખાઈ ગયા તમારા માર્ગ આમ જ કપાય છે રાજેશ તેજોત નવ કે છે બધા નવ કે છે બધા કોઈક કે છે આઠ એ વાળા કેટલા છે એ વાળા જો આવી રીતે નાની નાની ભૂલો કરો છો આ વિધાન તમે એક વખત પેલા વાંચો પ્રશ્ન જે મેં બનાવ્યો છે એ બસ ધોવાણ કરવા માટે જ બનાવ્યો છે અને એક્ઝામમાં તમને આવા જ પ્રશ્ન પૂછે છે ને તમારું ધોવાણ થાય છે તમે જે પેપર દઈને નીકળો અને તમારે જે સો ઉપર ક્રોસ કરતા હોય ઘણા જીપીએસસી માં ઘણા દોઢસો ક્રોસ કરતા હોય ઘણાને એમ જ લાગે કે આમાં ખોટો જે કંઈ આપણે ટીક નથી કર્યો એકસો સિત્તેર માર્ક થાય એકસો એસી માર્ક થાય આવા માર્ક થતા હોય પછી જ્યારે આન્સર કી આવે ત્યારે પૂછો એટલે એમ કે પાસઠ ને પંચાવન ને સિત્તેર ને હવે તો કે એસી પોગી જાય તો ઘણી ખમમાં કહેવાય બરાબર તો આવું જ થાય છે જેને આઠ નવ સોરી નવ અગિયાર આવું બધું લખ્યું છે એમને હું જણાવવા માંગીશ કે ભાઈ ટોટલ નવ છે ટોટલ નવ સેટેલાઇટ આપણે છોડ્યા છે અને એની અંદર આની ગણતરી આપણે કરી લીધી બરાબર તો હવે આમાં શું કીધું છે કે ઈઓએસ સિક્સ એટલે આ એક થઈ ગયો અને આઠ નેનો સેટેલાઇટ કેટલા છોડ્યા છે આઠ નેનો સેટેલાઇટ આ પ્રશ્નની અંદર આડકતરી રીતે નેનો સેટેલાઇટની સંખ્યા પૂછી છે તમને તો નેનો સેટેલાઇટ ટોટલ આઠ છોડ્યા છે અને ઈઓએસ એક બરાબર વત્તા નવ બરાબર આવી રીતે નવ થશે એક વત્તા આઠ બરાબર નવ એટલે આની અંદર જવાબ આવશે આઠ આની અંદર જવાબ આવશે આઠ બરાબર છે બરાબર છે ટોટલ નવ સેટેલાઇટ છોડ્યા છે બરાબર છે એમાંથી એક યુએસ સિક્સ હતો જે નેનો સેટેલાઇટ કેટેગરીમાં હતો નહીં એની સિવાયના આઠ નેનો સેટેલાઇટ છોડવામાં આવ્યા છે તો ટોટલ નવ સેટેલાઇટ છોડ્યા છે પણ આની અંદર કુલ સેટેલાઇટ પૂછવું હોત તો નવ લખાય ચાલો તો હવે આનું આપણે જોઈ લઈએ તો શું છે તો કે પીએસએલવી સી ફિફ્ટી ફોર દ્વારા નવ સેટેલાઇટ છોડવામાં આવ્યા છે અને આમાં ખાસિયત શું છે સાહેબ ખાસ વસ્તુ શું છે તો આની અંદર ત્રણ દેશના સેટેલાઇટ છે એક તો ભારતના છે એક ભૂટાનનો છે અને એક અમેરિકાનો સેટેલાઇટ આપણે છોડ્યો છે બરાબર ત્રણ દેશોના સેટેલાઇટ આપણે આપણે છોડ્યા છે છે આની અંદર નવી ટેકનોલોજીનો ઉપયોગ કર્યો અને આ સેટેલાઇટો અલગ અલગ કક્ષાની અંદર છોડ્યા છે અમુક સેટેલાઇટને સાતસો કિલોમીટરની કક્ષાએ છોડ્યા છે જ્યારે અમુક સેટેલાઇટને પાંચસો કિલોમીટરની કક્ષાએ છોડ્યા છે એટલે અલગ અલગ કક્ષાએ સેટેલાઇટ આપણે છોડ્યા છે એ આપણે યાદ રાખવાનું છે બરોબર છે એની અંદર આપણો એક જુઓ પહેલાં તો ભૂટાન અને ભારતનો જે સેટેલાઇટ છે એને આઈએનએસ ટુ બી તરીકે ઓળખવામાં આવે છે આ યાદ રાખજો આઈ એન એસ ટુ બી આ યાદ રાખજો નામ છે આ યાદ રાખજો આઈએનએસ ટુ બી આ મેઇન્સના પ્રોસ્પેક્ટિવથી કે પ્રિલિમ્સના પ્રોસ્પેક્ટિવથી યાદ રાખજો બરાબર એની પછી ત્રણ જે ભારતના ધ્રુવ સ્પેસ લિમિટેડના સેટેલાઇટ છોડ્યા છે અને ચાર અમેરિકાના સેટેલાઇટ છોડ્યા છે બરાબર છે અને ભારતની એક બીજી કંપની છે પિક્સલ ઇન્ડિયા લિમિટેડ એના બે સેટેલાઇટ છોડ્યા છે તો એક ને બે ત્રણ ને ત્રણ છ ને ચાર ટોટલ નવ સેટેલાઇટ આપણે છોડ્યા છે અને અહીંયા જો બોલ્ડ અક્ષરે ધ હિન્દુએ લખ્યું છે કે છપ્પનમી ફ્લાઇટ બોલ્ડ અક્ષરે લખ્યું છે કે આ કેટલામી ફ્લાઇટ હતી તો છપ્પનમી ફ્લાઇટ હતી જેમાં ઓશન સેટ તરીકે ઈઓએસ સિક્સ જેનું અગિયારસો ને સત્તર કિલોગ્રામ વજન હતું તો કોઈ રીતે આ નેનો સેટેલાઇટની શ્રેણીમાં તો આવી શકે નહીં જ બરાબર છે ચાલો ક્યાંથી છોડે છે તો શ્રી હરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી આપણે આને છોડીએ છીએ તો ચાલો એની પછીનો પ્રશ્ન છે તમને મજા આવશે કે તાજેતરમાં ફિક્કી દ્વારા કયા પ્રાણીને ફૂડ એનિમલનો ટેગ આપવામાં આવ્યો છે તાજેતરમાં કયા પ્રાણીને ફિક્કી દ્વારા ફૂડ એનિમલ નો ટેગ આપ્યો છે કે હવે આ પ્રાણી છે આના માંસનો ઉપયોગ થઈ શકશે અને આના દૂધનો ઉપયોગ થઈ શકશે આવું કયા પ્રાણી સાથે કર્યું છે ગાય યાક ઊંટ કે મરીનો ઘેંટું ચાલો 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 ફટાફટ કોમેન્ટ બોક્સની અંદર જવાબ આપો ચાલો ફટાફટ કોમેન્ટ બોક્સની અંદર જવાબ આપો ગોળીની જેમ જવાબ આવવા જોઈએ જો અહીંયા ભૂલ છે ઓ ફિક્કી નહીં આવે ફિક્કી નહીં આવે એની જગ્યાએ एफ एस एस ए आई આવશે एफ एस एस ए आई આવશે મારી ભૂલ છે મારી ભૂલ છે एफ एस एस ए आई આવશે તો મોટા ભાગનાનો જવાબ સાચો છે યાક આવશે શું જવાબ આવશે યાક આવશે યાક છે ને ભારતની અંદર હાઈ એલ્ટિટ્યુડ ઉપર રહેવા વાળું પ્રાણી છે હાઈ એલ્ટિટ્યુડ મતલબ કે ઊંચાઈ ઉપર રહેવા વાળું પ્રાણી છે તેને એફએસએસ દ્વારા એક માન્યતા પ્રાપ્ત માન્યતા આપવામાં આવી છે કે ભાઈ હવે આને છે ને આપણે ફૂડ એનિમલ કહીશું મતલબ કે આનું માંસ જે છે એ એની જે પ્રોડક્ટ હોય એની ઉપર એફએસએસઆઈનો જે લોગો છે એ લાગશે હવેથી અને આનું જે દૂધ હવેથી નીકળશે તો એના પણ જો પેકેજિંગ કરવામાં આવશે તો એને પણ એફએસએસઆઈનો માન્યતા મળશે બરાબર છે તો એફએસએસઆઈ શું છે તો કે ફૂડ સેફ્ટી એન્ડ સિક્યોરિટી ઓથોરિટી

રાજેશ ભૂષણ જે છે એ ફિક્કીના ચેરમેન છે બરાબર છે અને તાજેતરની અંદર હિમાલયન હિમાલય હિમાલયન યાક ની વાત છે અહિયાં હિમાલયન અને યાક હિમાલયમાં જોવા મળે છે આ જે યાક છે આ એક વિશિષ્ટ પ્રાણી છે આ માઇનસ ચાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સહન કરી શકે છે માઇનસ ચાલીસ ડિગ્રી તાપમાન હોય તો પણ આ પ્રાણી રહી શકે છે જીવી શકે છે સર્વાઈવ કરી શકે છે એટલે માટે તમે ઉત્તર પૂર્વના રાજ્યોની અંદર જાશો બરાબર અથવા તો ઉત્તર ભારતના રાજ્યોમાં જેમ કે જમ્મુ કાશ્મીર સિક્કિમ અરુણાચલ પ્રદેશ છે આ ખૂબ ઠંડા રાજ્યો છે અહીંયા તમને માત્ર યાક જોવા મળશે કારણ કે આપણી ગાય ઊંટ ઘેંટું આ બધું ત્યાં લઈ જશું તો એ મરી જશે બરાબર કારણ કે ત્યાંનું ઠંડુ તાપમાન એ સહન કરી શકશે નહીં એટલે હવે આ જે પ્રાણી છે એને ફૂડ એનિમલનો ટેગ આપવામાં આવ્યો છે જેના લીધે લોકોની અંદર ભાવના વધશે કે આની જે પ્રોડક્ટ છે વેચાશે અને આનું કોમર્શિયલાઇઝેશન થશે આ પ્રાણીને વધારે લોકો જેમ તબેલા અત્યારે આપણે ગાયના કરી રહ્યા છીએ અને એનું દૂધ કાઢી અને વેચી રહ્યા છીએ એવી રીતે યાકની અંદર પણ આવું થશે તો યાકની સંખ્યા વધશે બરાબર આ ઉદ્દેશ્યથી હિમાલયન યાકને ફૂડ એનિમલનો ટેગ આપવામાં આવ્યો છે મિલ્ક એન્ડ મીટ ટુ બી યુઝ બરાબર હવે આનું મિલ્ક અને મીટ બંને યુઝ કરી શકાશે એમાં લોગો લાગશે ચાલો એની પછીનો પ્રશ્ન છે ભારતમાં કઈ જગ્યાએ પરવાળાના ટાપુઓ જોવા મળે છે પરવાળાના ટાપુઓ કે કોરલ કોરલ રીપ્સ જોવા મળે છે તો ચાલો ફટાફટ કોમેન્ટ બોક્સ ની અંદર આન્સર આપો ફટાફટ કોમેન્ટ બોક્સ ની અંદર આન્સર આપો ગોળીની જેમ આન્સર નીકળવા જોઈએ જેમ આન્સર નીકળવા જોઈએ ભાવિન પટેલ હર ચાલો નીતિનભાઈ આન્સર આપ્યો છે સી વન ટુ ફોર ચાલો આની અંદર તો હું ઇનામ આપીશ આની અંદર ઇનામ આપીશ બરોબર છે આની અંદર છે પાંચ કરોડ રૂપિયાનું ઇનામ પાંચ કરોડનું ઇનામ કોણ જીતવાનું છે ચાલો તમારી પાસે બધી લાઈફલાઈન ખુલ્લી છે ફોનો ફ્રેન્ડ ડબલ બધું ખુલ્લું છે ચાલો ફટાફટ કોમેન્ટ અંદર આન્સર આપો કે ક્યાં ક્યાં આપણને પરવાળાના ટાપુઓ જોવા મળે છે બરોબર અંદમાન નિકોબાર લક્ષદ્વીપ મન્નાર નો અખાત અને સુંદરવન ડેલ્ટા સુંદરવન ડેલ્ટા મન્નાર નો અખાત લક્ષદ્વીપ અને અંદમાન નિકોબાર ક્યાં ક્યાં તમને કોરલ રીપ મતલબ કે પરવાળાના ટાપુઓ જોવા મળે છે ચાલો સૌથી પહેલો જવાબ કોને આપ્યો છે એ જોઈ ચાલો સૌથી પેલો જવાબ છે સૌથી પહેલો જવાબ આપ્યો છે ભરતભાઈ નાઈ દ્વારા જવાબ આપવામાં આવ્યો છે ભરતભાઈ નાય જીતે છે પાંચ કરોડ રૂપિયાનું ઇનામ કારણ કે જવાબ નીતિનભાઈ એ એ સી નહીં આવે આવશે આવશે અને કારણ કે પરવાળાના ટાપુઓ ભારતની અંદર અંદમાન નિકોબાર લક્ષદ્વીપ અને મન્નાર અખાત સિવાય બરોબર કચ્છનો અખાત બરોબર એની પછી પાલક ની સમુદ્ર ધુની અહીંયા બધે તમને પરવાળાના ટાપુઓ જોવા મળે છે સુંદરવન ડેલ્ટાની અંદર પરવાળાનો કોઈ ટાપુ જોવા મળતો નથી એટલે ચોથો જવાબ નહીં આવે માત્ર એક બે અને ત્રણ જવાબ આવશે સુંદરવન ડેલ્ટામાં પરવાળા નથી નથી અને નથી એક્ઝામની અંદર સુંદરબન ડેલ્ટા તમને પૂછે તો નહીં લખવાનું પહેલું બીજું અને ત્રીજું પહેલું બીજું અને ત્રીજું એની અંદર આવશે એટલે ભાવે બરોબર કયા ભાઈ હતા એક સેકન્ડ નામ ભૂલી ગયો છું પાંચ કરોડનું ઇનામ કોણ જીત્યા છે ભરતભાઈ નાય ભરતભાઈ નાય જીત્યા છે પાંચ કરોડનું ઇનામ ચાલો એનું આર્ટિકલ આપણે જોઈ લઈએ તો વૈજ્ઞાનિકોએ હમણાં હમણાં બ્લેક રીફ બરાબર એટલે કાળા કલરના કાળા કલરના પરવાળાની શોધ કરી છે કયા દેશમાં કરી છે આપણા માટે મહત્વનું છે તો આ જે શોધ છે એ ઓસ્ટ્રેલિયાની અંદર કરવામાં આવી છે અને કુલ છે ને સાતસો મીટર થી પણ વધારે ઊંડાઈ ઉપર આની શોધ કરવામાં આવી છે અને આના માટે ઓટોમેટિક સબમરીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે ઓટોમેટિક સબમરીન બરોબર આની અંદર કોઈ માણસ નહોતું પણ રિમોટ કંટ્રોલ થી ચાલતી સબમરીન દ્વારા નીચે જઈ અને પરવાળાના ટાપુઓની ઓસ્ટ્રેલિયાની અંદર શોધ કરવામાં આવી છે તો તમને તમને પણ આવું પૂછી લે આ આ પ્રશ્ન પ્રશ્ન મેં યુપીએસસી અંદર બેઠો નહોતો પરંતુ આની અંદર થોડોક ફેરફાર હતો એની અંદર લક્ષદ્દીપ નહોતો અહીંયા છે ને કચ્છનો અખાત હતું આ યુપીએસસી બે હજાર ને અઢાર પ્રિલિમ્સ નો ક્વેશ્ચન છે ચાલો એની પછી આગળ વધીએ તાજેતરમાં ભારતમાં ગંભીર રૂપ ધારણ કરતો ઓરીનો રોગ બરોબર એટલે મિસેલ્સ બરોબર મિસેલ્સ ની વાત અહીંયા કરી રહ્યા છે મિસેલ્સ રોગ શેના લીધે થાય છે બરોબર હમણાં હમણાં ભારત સરકારની અંદર ભારત સરકારે ત્રણ નવા ડોક્ટર્સ એપોઈન્ટ કર્યા છે આ મિસેલ્સ માટે બરોબર ને એમાંથી એક ડોક્ટરને અહીંયા અમદાવાદમાં મોકલવામાં આવ્યા છે અને મહારાષ્ટ્રની અંદર ખૂબ ગંભીર પ્રભાવ છે મિસેલ્સના આના લીધે દસ થી વધારે લોકોના મૃત્યુ પણ થઈ ચુક્યા છે તો આ રોગ શેનાથી થાય છે કોમેન્ટ બોક્સમાં લખો વાયરસ બેક્ટેરિયા ફૂગ કે પાણીજન્ય રોગ છે પાણીજન્ય પાણી દ્વારા પીવાના પાણી દ્વારા થતો રોગ છે ચાલો 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 તો આમાં આ છ કરોડ નો સવાલ છે છે સવાલ આ કોણ આપણે જોઈ લઈએ છ કરોડ નો સવાલનો જવાબ કોણ જીત્યો છે આપણે જોઈ લઈએ તો જવાબ જીતો છે જયદેવસિંહ સોલંકી જયદેવસિંહ સોલંકી જવાબ જીત્યા છે બરોબર છે એ જવાબ એમને આપ્યો છે જવાબ આવશે વાયરસ વાયરસ જવાબ આવશે કારણ કે આ વાયરસ દ્વારા થતો રોગ છે બહુ ફેલાઈ રહ્યો છે જોઈએ તેના વિશે તો શું છે મિસેલ્સની અંદર તો મિસેલ્સ આવો કઈક રોગ છે આપણે ઓરી કહીએ છીએ એવી રીતનો રોગ છે સેનાથી ફેલાય છે તો નાક મોઢા દ્વારા જે કંઈ આપણે પ્રવાહી બહાર નીકળતું હોય એ અલગ અલગ લોકોને અડવાથી જેવી રીતે કોરોના ફેલાતો હતો સેમ એવી રીતે કોરોના પણ વાયરસ દ્વારા ફેલાતો રોગ છે આ પણ વાયરસ દ્વારા ફેલાતો રોગ છે ખૂબ ચેપી રોગ છે પણ આની અંદર ધ્યાન આપણે એ રાખવાનું છે કે નાના બાળકોની અંદર આ રોગ જો આવી જાય તો પછી એમનો મૃત્યુ થવાની સંભાવનાઓ ખૂબ વધી જાય છે અમદાવાદમાં પણ સારા એવા કેસ છે અને મુંબઈ અત્યારે ટોપ ઉપર છે આની અંદર કેસની અંદર બરાબર છે તો વાયરસ દ્વારા થતો રોગ છે અને મોઢા અને નાકમાંથી જે પ્રવાહી નીકળે છે એનાથી ફેલાય છે આ રોગ બરોબર અને હાઇલી ટ્રાન્સમિટેડ રોગ છે બહુ જ ઝડપથી આ રોગ ફેલી રહ્યો છે એટલે તમે પણ અવેર રહેજો જો તમારા ઘરની અંદર કોઈ નાનું બાળક હોય તો આના એક રસી આપવામાં આવે છે રસી બે ડોઝની અંદર આપવામાં આવે છે જો પહેલો ડોઝ લીધો હોય બરાબર તો એંસી ટકા પ્રોટેક્શન મળે છે અને બીજો ડોઝ લીધો હોય તો પંચાણું ટકા આ રોગ સામે બાળકોને પ્રોટેક્શન

પાર્ટ વન અને પાર્ટ ટુ તમને બંને પાર્ટ કરાવવામાં આવશે ત્રીસ તારીખે ડિસ્કાઉન્ટ પૂરું થઈ જાય પછી છ મહિનાનો કોર્સ તમને અઢાર હજારમાં મળશે અને બાર હજારનો કોર્સ તમને એકવીસ હજાર રૂપિયામાં મળશે તો ત્રીસ તારીખ પહેલાં તમે બને એટલું ઝડપથી આનું સબ્સ્ક્રિપ્શન લઈ લ્યો લઈ લ્યો અને લઈ લ્યો કારણ કે ત્રીસ તારીખ પછી ડિસ્કાઉન્ટ બંધ થઈ જવાનું છે ચાલો એની પછી મનરેગા યોજના વિશે વાત છે મનરેગા યોજના હમણાં છેલ્લા આઠ દિવસથી કરંટ અફેરનો મુદ્દો બની છે તો આપણી જવાબદારી બને છે કે મનરેગા યોજનામાંથી પ્રશ્ન જીપીએસસી કાઢે તો આપણને આવડવો જોઈએ જોઈએ અને જોઈએ તો મનરેગા યોજના વિશે આપેલા વિધાનોમાંથી યોગ્ય વિધાન જણાવો મનરેગા યોજનામાં આપેલ વિધાનોમાંથી યોગ્ય વિધાન જણાવો ચાલો હું સાઈડમાં થઈ જાઉં એટલે તમે બધા વિધાનો જાણી લો પહેલું વિધાન છે મનરેગા બે ફેબ્રુઆરી બે હજાર છના રોજ લોન્ચ કરવામાં આવી હતી મનરેગા યોજના અંતર્ગત અનસ્કિલ લેબરને સો દિવસનું કામ આપવામાં આવે છે અને મનરેગા એક્ટ બે હજાર પાંચમાં પસાર કરવામાં આવ્યો હતો તો ફટાફટ કોમેન્ટ બોક્સની અંદર જવાબ ગોળીની જેમ આવવા જોઈએ ગોળીની જેમ કોમેન્ટ બોક્સમાં જવાબ આવવા જોઈએ જયદેવસિંહ સોલંકી છે હું છ માંથી પાંચ કરોડ જ્ઞાન એકેડમીને આપીશ થેન્ક યુ તમારા આવા મોટા દિલ રાખવા બદલ જયદેવસિંહભાઈ તમારો ખૂબ ખૂબ આભાર તમે ખૂબ દિલદાર માણસ છો બસો નવ દિવસનું કામ આપવામાં આવે આવતું નથી બસો નવ દિવસનું કામ નથી આપવામાં આવતું બસો નવ રૂપિયા આપવામાં આવે છે નિતિનભાઈ તમારી વાંચવામાં ક્યાંક ભૂલ થતી હોય એવું જણાઈ રહ્યું છે ચાલો ચાલો તો બસો નવ રૂપિયા જે છે એ એનું વળતર આપવામાં આવે છે તો આની અંદર છે ને ત્રણે ત્રણ વિધાન સાચા છે આની અંદર ત્રણે ત્રણ વિધાન સાચા છે જવાબ આવશે ડી બરોબર કારણ કે આ યોજના બે હજાર ને માં લોન્ચ કરવામાં આવી છે બે ફેબ્રુઆરી બે હજાર છ અને ત્રેવીસ ઓગસ્ટ બે હજાર ને માં આનો એક્ટ પસાર કરવામાં આવ્યો છે અને આ યોજના અંતર્ગત સો દિવસનું કામ આપવામાં આવે છે જે અનસ્કિલ લેબર હોય કે જેમની પાસે કોઈ સ્કિલ નથી એમની પાસે પ્લમ્બિંગ કરવાની સ્કિલ નથી એમની પાસે સુથારી કામ કરવાની સ્કિલ નથી એમની પાસે કોઈ પણ પ્રકારની સ્કિલ નથી બસ મજૂરી આવડે છે આ લોકોને કોઈ સ્કિલ ભગવાને એમને આપી નથી તો આવા લોકોને સો દિવસનું મિનિમમ કામ આપવાની ગેરંટી આપે છે મનરેગા બે હજાર છ માં લોન્ચ થયેલી અને બે હજાર પાંચની અંદર એનો કાયદો બનેલો તો ચાલો આના વિશે શું કહેવા માંગે છે તો ગવર્મેન્ટ અત્યારે એક પેનલ બનાવી રહી છે એક કમિટી બનાવી રહી છે કે મનરેગાની અંદર આપણે પૈસા તો નાખીએ છીએ સરકારને આપીએ છીએ રાજ્ય સરકારો પૈસા વાપરી પણ રહી છે પણ શું આની અંદર કોઈ સ્કેમ છે અથવા તો શું શું સજેશન્સ આની અંદર આવી શકે કે જેથી કરીને મનરેગા વધારે સારી રીતે કામ કરી શકે તો આ જે યોજના છે એ જે ગરીબ રાજ્યો છે જ્યાં સૌથી વધારે મનરેગાની જરૂર છે જેમ કે ઉત્તર પ્રદેશ છે બિહાર છે ઓરિસ્સા છે ઝારખંડ છે આવા રાજ્યોની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે બરોબર જ્યારે કેરળ છે ગુજરાત છે આવા બધા જે રાજ્યો છે એ મનરેગાની અંદર ખૂબ સારું પરફોર્મન્સ કરી રહ્યા છે પણ ઓરિજિનલમાં જરૂર તો યુપી બિહાર ઝારખંડ ઓરિસ્સાને છે તો આના ઉપર એક સમિતિની રચના થઈ છે હમણાં જ બરોબર છે આના ઉપર એક સમિતિની રચના થઈ છે બરોબર અને એ સમિતિની અધ્યક્ષ સ્થાન કોણ કરી રહ્યા છે ચાલો ફટાફટ જણાવો મનરેગા ઉપર અત્યારે એક સમિતિ બની છે સમિતિ અને એ સમિતિનું અધ્યક્ષ સ્થાન કોણ કરી રહ્યા છે ચાલો ફટાફટ કોમેન્ટ બોક્સની અંદર જણાવો કે મેં ફોડી તો નથી નાખ્યું ને પેપર ના નથી ફોડ્યું ચાલો ચલો મનરેગા ઉપર જે સમિતિ બની એના અધ્યક્ષ કોણ છે ચાલો નથી આવડતું ને કોઈને ચાલો હું જણાવી દઉં છું અમરજીત સિન્હા અમરજીત સિન્હા અમરજીત સિન્હા જે ગ્રામીણ વિકાસના સેક્રેટરી છે બરાબર એટલે કે સચિવ કક્ષાના આદમી છે એમની અધ્યક્ષતાની અંદર મનરેગા ઉપર એક સમિતિની રચના થઈ છે ભવિષ્યમાં આ સમિતિ સિન્હા સમિતિ તરીકે સિન્હા સમિતિ તરીકે ઓળખાશે એમનું નામ છે અમરજીત સિન્હા બરાબર છે ચાલો એની પછીની વાત કરીએ તો પ્રશ્ન છે કુનાડ કુલમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ કયા દેશની મદદથી બનાવવામાં આવ્યો હતો અને લટકાનો સવાલ છે કયા રાજ્યમાં આવેલો છે કેરળ તમિલનાડુ કર્ણાટક કે તેલંગાણા કુનાડ કુલમ પાવર પ્લાન્ટ કયા રાજ્યમાં આવેલો છે અને જે તે સમયે કયા દેશની મદદથી આપણે આ પાવર પ્લાન્ટને બનાવ્યો હતો ચાલો ફટાફટ કોમેન્ટ બોક્સની અંદર ગોળીની જેમ જવાબ આવવા જોઈએ ચાલો આ આઈ થિંક સો આની પછી એક આર્ટિકલ છે એની પછી ધ હિન્દુ આપણું પૂરું થાય છે અને નોર્મલ કરંટ અફેર્સ આપણે શરૂ કરીશું ચાલો ડોક્ટર ભાવિન પટેલે જવાબ આપ્યો છે કર્ણાટક રશિયા સી છે જર્મની કે છે કોણ કે છે જર્મની જયદેવસિંહ સોલંકી કે છે જર્મની ઉમા ફળદુ કે છે જર્મની કર્ણાટક રશિયા પરમાર બી છે એને ફ્રાન્સ લાગે છે નિતિન રશિયા આવશે પટેલ ગીતા એ કે છે જાનગી પટેલ તમિલનાડુ કે છે નિતિન તમિલનાડુ કે છે ડિમ્પલ પટેલ પણ એ કે છે તો ચાલો ફટાફટ બધા મિત્રો ખૂબ સરસ જવાબ આપી રહ્યા છો જોઈને દિલ ગાર્ડન ગાર્ડન થઈ રહ્યું છે મારું તો આની અંદર જવાબ આવશે રશિયા શું આવશે રશિયા આપણે રશિયાની મદદથી કુનાડકુલમ પાવર પ્લાન્ટ બનાવ્યો હતો અને એ હાલમાં તમિલનાડુ રાજ્યની અંદર સ્થિત છે બરોબર એ હાલની અંદર અહીંયા આવી રીતે આપણું પ્યારું ભારત છે અહીંયા તમિલનાડુ રાજ્ય આવેલું છે અહીંયા એકદમ દરિયા કિનારે તમિલનાડુની અંદર આ પાવર પ્લાન્ટ અસ્તિત્વમાં છે તો આના રિલેટેડ આર્ટિકલ હતો હમણાં જ કે રશિયાએ હમણાં ઓફર કરી છે કે તમારો જે કુનાડકુલમ પાવર પ્લાન્ટ જે છે બરોબર કુનાડકુલમ પાવર પ્લાન્ટ જે છે આ દેખાય તમને કુનાટકુલમ પાવર પ્લાન્ટ જે છે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે એનું ફ્યુઅલ અમે તમને એડવાન્સમાં આપી દઈએ આની અંદર ફ્યુઅલ વપરાતું હોય છે અને આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પરમાણુ વિજ્ઞાન ભણવાનું બાકી છે એના લીધે તમને બહુ જાજો ખ્યાલ તો નહીં આવે બરોબર એટલે એનું જે ફ્યુઅલ જે છે એ એ આપવાની વાત કરી રહ્યા છે એડવાન્સની અંદર આપવાની વાત કરી રહ્યા છે જો તમે અમારી સાથે કરાર કરો તો અમે તમને એડવાન્સ ફ્યુઅલ આપવા માટે તૈયાર છીએ આવી કઈક વાત છે તો કુનાડ પાવર પ્લાન્ટ કયા રાજ્યમાં છે અને કોની મદદથી આપણે બનાવો આપણને ખ્યાલ હોવો જોઈએ ચાલો એની પછી આજનો ધ હિન્દુનો છેલ્લો પ્રશ્ન છે છેલ્લો પ્રશ્ન હોય એટલે આપણે દસ કરોડ રૂપિયાનો પ્રશ્ન રાખતા હોઈએ છીએ તો દસ કરોડ રૂપિયાનો પ્રશ્ન છે કે તાજેતરમાં ઉજવાયેલો વર્ગીસ કુરિયન સાહેબ શ્રી વર્ગીસ કુરિયન સાહેબનો જે જન્મદિવસ હતો એ કેટલામો જન્મદિવસ હતો છવ્વીસ નવેમ્બરના દિવસે એમનો જન્મદિવસ હતો બરાબર છે આને આપણે રાષ્ટ્રીય દૂધ દિવસ તરીકે પણ ઓળખીએ છીએ આ આપણે કરંટ અફેરની અંદર ભણાતા વર્ગીસ કુરિયન સાહેબને મિલ્ક મેન ઓફ ઇન્ડિયા તરીકે પણ ઓળખવામાં આવે છે જેવી રીતે અબ્દુલ કલામ સાહેબને મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા એવી રીતે વર્ગીસ કુરિયન સાહેબને મિલ્ક મેન ઓફ ઇન્ડિયા અને ઓગણીસો ને સિત્તેરના દશકની અંદર એમને મિશન ફ્લડ અથવા તો ફ્લડ ઓપરેશન ફ્લડ ઓપરેશન શરૂ કર્યું હતું જે દૂધ સાથે જોડાયેલું છે અને હજારો વખત એક્ઝામ્સની અંદર પૂછાઈ ચૂક્યું છે કે ફ્લડ ઓપરેશન સાથે સાથે જોડાયેલું છે તો દૂધ સાહેબનો એકસો ને એકમો બર્થ ડે હતો આ એકસો એકમો બર્થ ડે વર્ગીસ કુરિયન સાહેબનો હતો જન્મ તેમનો કેરળ રાજ્યમાં થયો હતો કેરળ એમની જન્મભૂમિ હતી અને ગુજરાત એમની કર્મભૂમિ હતી ચાલો તો જોઈ લઈએ તો અહીંયા વર્ગીસ કુરિયન સાહેબ છે બરોબર આ ધ હિન્દુની અંદર જાહેરાત હતી એકસો એકમી એનિવર્સરી લેજેન્ડરી ડોક્ટર વર્ગીસ કુરિયન સાહેબની છે ઓગણીસસો માં એમનો જન્મ થયો હતો અને બે હજાર ને બારની અંદર એમણે અંતિમ શ્વાસ લીધા હતા ચાલો એની પછી આર્ટિકલ છે આર્ટિકલ શું કહે છે તો આ મેન્સ માટે મહત્વના છે આર્ટિકલ એવું કહે છે કે જે વ્યક્તિઓ સેમ સેક્સની અંદર મેરેજ કરે છે મતલબ કે પુરુષ છે તો પુરુષ સાથે લગ્ન કરે છે સ્ત્રી છે તો સ્ત્રી સાથે લગ્ન કરે છે હવે આ લોકોને છે ને લગ્ન કરવાની પરમિશન તો હવે મળવી જોઈએ અને એમના માટે સ્પેશિયલ મેરેજ એક્ટ જે છે ઓગણીસો ચોપન સ્પેશિયલ મેરેજ એક્ટ આની અંદર કંઈક અલગથી પ્રાવધાન કરવાની આમની માંગ છે આ બંને વ્યક્તિ છે બંને પોતાની એકબીજા સાથે લગ્ન કરવા માગે છે લગ્ન વાંચ્યું વ્યક્તિઓ છે બરોબર લગ્ન વાંચ્યું વ્યક્તિઓ છે બરોબર હવે આ જે વ્યક્તિઓ છે એ સુપ્રિયા ચક્રવર્તી અને અભય ડાંગ બરોબર સુપ્રિયા ચક્રવર્તી અને અભય ડાંગ આ બે વ્યક્તિ છે એમને મેરેજ કરવા છે હવે મેરેજ કરવા માટે છે ને દરેક ધર્મના પોતાના પર્સનલ લો છે શું છે પર્સનલ લો પર્સન એટલે કે વ્યક્તિ ઉપર જે ધાર્મિક રીતે લાગતો હોય તો એ પર્સનલ લો કહેવાય જેમ કે હું વિજય મહેતા બરાબર હું હિન્દુ છું હું કોઈ હિન્દુ યુવતી સાથે લગ્ન કરું છું તો હું આરામથી આરામથી હું હિન્દુ પર્સનલ લો મુજબ લગ્ન કરી શકું કોઈ વ્યક્તિ છે જેમ કે મારો વ્યક્તિ મિત્ર છે શબ્બીર બરાબર છે હવે એને રૂક્ષાના સાથે લગ્ન કરવા છે તો સબ્બીર રૂક્ષાના સાથે લગ્ન કરી શકે છે બરોબર એ મુસ્લિમ પર્સનલ લો અંતર્ગત કરી શકે છે બરોબર તો એક જ ધર્મના જ્યારે બે વ્યક્તિ હોય તો એ પોતાના પર્સનલ લોમાં લગ્ન કરી શકે પરંતુ કોઈ વ્યક્તિ છે હિન્દુ છોકરો છે મુસ્લિમ છોકરી છે હવે આ બંનેને લગ્ન કરવા છે તો એ પર્સનલ લો મુજબ લગ્ન કરી શકશે નહીં કારણ કે હિન્દુ મુજબ પણ નહીં કરી શકે મુસ્લિમ મુજબ પણ નહીં કરી શકે એટલે એમના માટે ભારત સરકારે એક્ટ બનાવેલો છે સ્પેશિયલ મેરેજ એક્ટ ઓગણીસો ચોપન તો હવે આ બે વ્યક્તિઓ જે છે એ એવું કહેવા માગે છે કે હવે જે આ સેમ સેક્સ મેરેજ જે થાય છે મતલબ કે બે સજાતીય વ્યક્તિઓ બરોબર બે સજાતીય વ્યક્તિઓ જે મેરેજ કરે છે આને તમે સ્પેશિયલ મેરેજ એક્ટ અંતર્ગત તમે લગ્નને માન્યતા આપો આવી વાત કરવામાં આવી રહી છે બરાબર એટલે આ બે વ્યક્તિઓ હવે આવું કહી રહ્યા છે બરાબર હમણાં હમણાં કેરલની અંદર બે છોકરીઓએ લગ્ન કર્યા આ બે પુરુષો છે આવી જ રીતે બે છોકરીઓએ હમણાં લગ્ન કર્યા અને એમને તો પ્રી વેડિંગનું શૂટિંગ પણ કર્યું બરાબર એમનો ફોટો તમને દેખાડી દઉં જો એડ કરેલો હોય તો કારણ કે બહુ મોટો પહાર્યો આ જો નુરા અને અલીઘા કેરલનું લેસ્બિયન કપલ વેડિંગ ફોટોશૂટના કારણે ચર્ચામાં બરાબર છે તો આ બંને છે ને બંને છોકરીઓ હમણાં મેરેજ કર્યા છે તો આ લોકો જે મેરેજ કરી રહ્યા છે હવે આની અંદર એવી પરિસ્થિતિ આવે કે ચાલો હવે આ લોકો ડાયવોર્સ લેવા જાય કોર્ટમાં તો કોર્ટની અંદર ડાયવોર્સ આ કયા એક્ટ અંતર્ગત લેશે અને જો ડાયવોર્સ લેશે તો ભરણ પોષણના કાયદા મુજબ કોને કેવી રીતે ભરણ પોષણ આપવું પડશે બરાબર તો આ બધું પણ આપણે હવે વિચારવું પડશે તો આના ઉપર હવે સુપ્રીમ કોર્ટની અંદર ચર્ચા ચાલી રહી છે અને આ મુદ્દો બહુ લાંબો જવાનો છે મેન્સની અંદર તમને એક્ઝામના પ્રોસ્પેક્ટિવથી થી આ મુદ્દો ખૂબ મહત્વનો છે એટલે આની ઉપર તમે બધા જ આર્ટિકલ વાંચી લેજો જેટલા પણ હોય તો તેનાથી તમારું છે ને લખવા માટેનું આ મુદ્દા ઉપર કૌશલ વિકસશે બરાબર છે ચાલ એની પછી સરકાર એક નવો કાયદો લઈને આવી રહી છે શું કાયદો લઈને આવી રહી છે તો સરકાર એવું કહે છે કે હવે તમારે પાન કાર્ડ કઢાવવું હોય ચૂંટણી કાર્ડ કઢાવવું હોય આધાર કાર્ડ કઢાવવું હોય ક્યાંય નોકરી લેવી હોય તો બધા માટે તમારું બર્થ સર્ટિફિકેટ ફરજિયાત છે એટલે તમારું જો ન મળતું હોય તો ગોતી લેજો બરાબર આ શિયાળુ સત્રની અંદર આ કાયદો આવી જશે અને પછી છે ને દોડામ દોડી થઈ જશે બરાબર છે બર્થ સર્ટિફિકેટ ટુ બી મેડ મેન્ડેટરી મેન્ડેટરી મતલબ કે ફરજિયાત ફરજિયાત ફોર જોબ ડ્રાઇવિંગ લાયસન્સ પાસપોર્ટ વોટિંગ રાઇટ્સ આ બધા માટે બર્થ સર્ટિફિકેટ ખૂબ મહત્વનું રહેશે બરાબર છે હવે તમે જોબ લેવા જાવ અને આધાર કાર્ડ આપશો એ નહીં ચાલે હવે તમે ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવવા જાશો તો તમને કહેશે કે તમારો દાખલો આપો જન્મનો દાખલો આપો તો જન્મનો દાખલો ખૂબ મહત્વનો બની જશે એટલે અત્યારે જેને જેને પાસે ન હોય જૂનો થઈ ગયો હોય કઢાવવાનો બાકી હોય ફટાફટ કઢાવી લેજો પછી તલાટી નવરા હશે નહીં બરાબર છે એટલે આ એક મુદ્દો છે આ શિયાળુ સત્ર ની અંદર આ ખૂબ મહત્વનો ચર્ચાનો મુદ્દો બનવાનો છે બરોબર છે આના દ્વારા શું કરવા માગે છે સરકાર તો સરકાર એવું કહેવા માંગે છે કે જે ઘુસપેઠિયાઓ છે જે બોર્ડર ક્રોસ કરીને ખોટી રીતે આવ્યા છે અને ખોટી રીતે જે લોકોએ આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ કઢાવી લીધા છે એમની પાસે બર્થ સર્ટિફિકેટ નહીં હોય કારણ કે જન્મ થયો હોય તો બર્થ સર્ટિફિકેટ હોય ને બરોબર તો એના આધારે આપણે જે ઘૂસફેટિયાઓ છે જે બહારથી ભારતની અંદર આવી ગયા છે એમની ઉપર કંટ્રોલ કરી શકશું એના માટે શિયાળાની અંદર આ કાયદો લઈને આવવાના છે સરકાર ચાલો આના અંતર્ગત કયા કાયદાની અંદર સુધારાઓ આવશે તો આના અંતર્ગત છે ને બર્થ એન્ડ ડેટ રેગ્યુલેટિંગ એક્ટ છે બર્થ ડેટ રેગ્યુલેટિંગ આવી રીતે બીડીઆર એક્ટ છે છે એની અંદર સુધારાઓ પણ કરંટનો મુદ્દો બનશે ત્યારે અને આપણે વિસ્તૃતની અંદર ચર્ચા કરીશું ચાલો એની પછી આ પણ એક સમજવાનો મુદ્દો છે કે જે ફર્ટિલાઇઝર છે ફર્ટિલાઇઝરની અત્યારે આખી દુનિયાની અંદર માંગ છે અને ફર્ટિલાઇઝર અત્યારે મળી રહ્યું નથી કારણ કે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને ફર્ટિલાઇઝર ક્યાંક ક્યાંક આ વિસ્તારની અંદર સૌથી વધારે બન્યા છે રશિયા પાસે સૌથી વધારે ફર્ટિલાઇઝર બનાવવાના કારખાનાઓ છે એ સૌથી વધારે ફર્ટિલાઇઝર બનાવે છે યુરોપને સૌથી વધારે જે એક્સપોર્ટ કરે છે ને એ રશિયા કરે છે ફર્ટિલાઇઝરનું અને બેલારૂસ દ્વારા થાય છે ભારત પણ બેલારૂસ પાસેથી ફર્ટિલાઇઝર ખરીદે છે આપણે હજી ફર્ટિલાઇઝર ક્ષેત્રની અંદર આત્મનિર્ભર બન્યા નથી આપણો ટાર્ગેટ છે કે બે હજાર ને ત્રેવીસમાં આપણે આત્મનિર્ભર બની જઈશું ફર્ટિલાઇઝર સેક્ટરમાં પણ હજી સુધી આપણે બન્યા નથી બરોબર તો અત્યારે આપણે ફર્ટિલાઇઝર ખરીદી રહ્યા છીએ વિદેશ પાસેથી તો એના અંદર એક ઇન્ટરવ્યુ છે ફર્ટિલાઇઝર રિલેટેડ કે ભાઈ રવિનો પાક હવે આવી રહ્યો છે અને રવિના પાકની જ્યારે વાત આવે તો આપણે એમએસપી પણ જાહેર કરી છે રવિના પાકની એમએસપી પણ આપણે જાહેર કરી છે એમાં સૌથી વધારે ભાવ એમએસપીની અંદર મસૂરને આપ્યો છે આપણે કાલે લલ્લન ટોપ સિરીઝની અંદર પણ આપણે આ પ્રશ્ન હતો જ બરાબર મસૂરની જે પાક છે એને સૌથી વધારે પાંચસો રૂપિયા વધારવામાં આવ્યા છે એમએસપી અંદર બરાબર ટોટલ કેટલા પાકોમાં આપવામાં આવે તો કે બાવીસ પાકોમાં એમએસપી આપવામાં આવે કેટલા પાકોની એમએસપી વધારી તો છ પાકોની એમએસપી વધારી છે આપણે હવે આમાં પૂછે છે કે ભાઈ તમારી પાસે સફિશિયન્ટ ફર્ટિલાઇઝર છે રવિ જે આજે શિયાળાની અંદર ખેડૂતો પાક લઈ રહ્યા છે તો આમાં તમારી પાસે છે ફર્ટિલાઇઝર તો એમણે કીધું કે હા ફર્ટિલાઇઝર છે પૂરતા પ્રમાણની અંદર ફર્ટિલાઇઝર છે પહેલાં આપણે બેલા રૂસથી ફર્ટિલાઇઝર લેતા પણ હવે બેલા રૂસ આપણને યુક્રેન અને રશિયા વોરને લીધે સપ્લાય નથી કરી શકતું તો અત્યારે આપણે રશિયા પાસેથી ફર્ટિલાઇઝર લઈએ છીએ આપણી પાસે પૂરતા પ્રમાણમાં સ્ટોક છે કેટલો સ્ટોક છે એ બધી જ વિગતામાં આપેલી છે બરાબર જાણવા જેવું આની અંદર શું છે જાણવા જેવું આની અંદર શું છે તો આની અંદર આપણે છે ને નીમ કોટેડ યુરિયાની વાત સોરી લિક્વિડ યુરિયાની વાત છે નેનો નેનો લિક્વિડ યુરિયાની વાત છે નેનો લિક્વિડ યુરિયા એ એક વસ્તુ છે જે આપણને આત્મનિર્ભર બનાવી શકે કારણ કે નાની એવી બોટલમાં બહુ જાજુ કામ આપણે કરી શકીએ છીએ બરોબર એનું ઉત્પાદન વધશે તો આપણે આત્મનિર્ભર ભવિષ્યના વર્ષોમાં થશું બીજું આની અંદર શું છે કે અત્યારે આપણે જે ફર્ટિલાઇઝર મળી રહ્યું છે મોંઘા ભાવનું ખરીદી મળી રહ્યું છે અને જો આપણે અત્યારે ખેડૂતોને મોંઘા ભાવનું ફર્ટિલાઇઝર આપશું તો ખેડૂતોને માર સહન નહીં કરી શકે આ ફર્ટિલાઇઝરનો ભાવ વધવાનો એના લીધે પાકના ભાવ વધે પાકના ભાવ વધે તો ફાઇનલ ગુડ્સના ભાવ વધશે જેના લીધે મોંઘવારી અત્યારે જે વધી રહી છે સરકાર કાબૂમાં નથી લઈ રહી બરાબર આરબીઆઈની અત્યારે ખૂબ મથી રહી છે કે આ ઇન્ફ્લેશન છે એ ઘટે હવે જો આની ઉપર ખાતરના ભાવ આપણે વધારી દઈએ તો ઇન્ફ્લેશન ઘટવાની બદલે વધશે એના લીધે સરકારે એવું કીધું છે કે અમે સબસિડી કન્ટિન્યુ રાખશું અને સબસિડી વધારશું તો નાણા વિભાગ આ વખતે એક્સ્ટ્રા ગ્રાન્ટ મંજૂર કરશે સબસિડી માટે નાણા વિભાગ આ વખતે એક્સ્ટ્રા લાઇ ગ્રાન્ટ મંજૂર કરશે સબસિડી માટે વધારે સબસિડી માટે જેના લીધે સબસિડીનું ભારણ જે સરકાર ઉપર આવશે થવાની સંભાવના છે બે પોઈન્ટ પાંચ લાખ કરોડ છે આ વખતે ખેડૂતો માટે સરકાર ખાલી અઢી લાખ કરોડની તો ખાતર ઉપર સબસિડી આપી રહી છે બરોબર તો આવા બધા મુદ્દાઓ જે છે એ ચર્ચાની અંદર હતા આર્ટિકલની અંદર ચાલો તો અહીંયા આપણું ધ હિન્દુનું કરંટ અફેર્સ પૂરું થાય છે અને અહીંયાથી આપણું રેગ્યુલર કરંટ અફેર્સ શરૂ થાય છે તો ચાલો જોડાયેલા રહ્યો અને ટેટ વન અને ટેટ ટુ બરાબર એની અંદર તમારે એડમિશન લેવું હોય તો પહેલી ડિસેમ્બરથી નવી બેચ ચાલુ થઈ રહી છે પહેલી ડિસેમ્બરથી નવી બેચ ચાલુ થઈ રહી છે પંદર હજાર ને નવસો રૂપિયા છે જો તમે ડેમો પહેલાં ભરી દો તો પંદર હજાર ને નવસો રૂપિયા છે ડેમો ભરવાનો જ ન હોય હું તમને સાચી વાત કહું કે આ દસમી બેચ છે આ ટેટની અંદર દસમી બેચ છે તો દસ બેચ ક્યારે થઈ હશે ડેમો ભરાય નહીં કારણ કે ડેમો ભરશો તો પંદર હજાર નવસો રૂપિયા ફી છે ડેમો ભર્યા પહેલાં અને પછી ઓગણીસ હજાર નવસો રૂપિયા એટલે કે વીસ હજાર રૂપિયા ફી છે પાંચ હજાર રૂપિયાનો તમને ફાયદો થાય છે ફટાફટ ફી ભરી અને એડમિશન લઈ લેવાય જેને લેવું હોય એને બરાબર એની પછી જ્ઞાન એકેડેમીની ક્લાસ થ્રીની જનરલ બેચ છે બરાબર જે શરૂ થઈ ચૂકી છે દસ અગિયાર અને બાર નવેમ્બરના રોજ સવારે આઠ વાગે એની અંદર એડમિશન હજી ઓપન છે તો જેટલા મિત્રોને એડમિશન લેવા હોય જનરલ બેચની અંદર કે ભવિષ્યમાં આવનારી તલાટી છે જુનિયર ક્લાર્ક છે વિવિધ કક્ષાની સિનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક આ બધી પરીક્ષા માટે તૈયારી કરવી હોય ભવિષ્યમાં આવનારી પીએસઆઈ છે આ બધા માટે તૈયારી કરવી હોય તો આ જનરલ બેચ ક્લાસ થ્રીની જનરલ બેચ છે એની અંદર તમે એડમિશન લઈ શકો છો અને આ બધું છે ને તમારે ત્રીસ તારીખ પહેલાં એડમિશન લઈ લેવાના છે તમને વધારે ડિસ્કાઉન્ટ મળશે ઓ ત્રીસ તારીખે એડમિશન લઈ લેવાના છે ચાલો તો હવે આનો જવાબ આપો કે તાજેતરમાં દેશમાં સૌપ્રથમ વખત ગુજરાતના ખાલી જગ્યા જિલ્લામાં મતદાન મથક જે હોય ને મતદાન મથક અહીંયા તમે વોટ કરવા જાઓ એની બાર જ તે એની બાર એટલે કે પચાસ મીટર દૂર હવે મતદાન મથક કરવા જાઓને તો ન્યા તમને છે ને કૃષિ મેળા જેવું લાગે ન્યા તમારા જે પશુઓ હોય ને ભેગા લઈને જવાના તમે મતદાન કરવા જાઓને તો ભેગા ભેગા ગાય હોય તમારી ભેંસ હોય એને ભેગી લઈ જવાની બરોબર ન્યાયનું ચેકઅપ થઈ જશે એટલે ખેડૂતો વધારે પ્રમાણની અંદર વોટ કરવા આવે એના માટે આ યોજના શરૂ કરવામાં આવી છે કે મતદાન કરો ને તમારા ખેડૂતો જે રહ્યા એના માટે આરોગ્ય બૂથ અને એનિમલ બુથ ઉપલબ્ધ કરવામાં આવશે બરોબર તમારે ખેડૂતને કઈ રોગ હોય રસી દેવાની હોય આવું કઈ કામ હોય તો એ પણ તમારું ભેગું ભેગું મતદાન કરતા કરતા પતી જાય છે એટલે શું ગ્રામીણ વિસ્તારોની અંદર મતદાન વધારે થશે તો એકદમ એક્ઝેક્ટ રાઈટ જવાબ છે બરોબર જવાબ કોને આપ્યો છે સૌથી પહેલા વિક્કી ગોહિલ દ્વારા જવાબ આપવામાં આવ્યો છે વિક્કી ગોહિલ દ્વારા જવાબ આપવામાં આવ્યો છે કે ભાઈ જુનાગઢ આવશે જુનાગઢની અંદર જ કૃષિ યુનિવર્સિટી આવેલી છે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી આની અંદર જ તે નરસિંહ મહેતા યુનિવર્સિટી આવેલી છે નરસિંહ મહેતા યુનિવર્સિટી અને હમણાં હમણાં આની અંદર ચર્ચામાં જે મુદ્દો છે એ છે લીલી પરિક્રમાનો મુદ્દો લીલી પરિક્રમા કોમેન્ટ બોક્સની અંદર જણાવો લીલી પરિક્રમા કયાથી કયા સમયગાળા વચ્ચે થાય છે બરાબર જુનાગઢની અંદર લીલી પરિક્રમા થાય છે કયાથી કયા સમયગાળા અંતર્ગત લીલી પરિક્રમા થાય છે ચલા ફટાફટ કોમેન્ટ બોક્સની અંદર જણાવો ચાલો 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 જુનાગઢ ની અંદર લીલી પરિક્રમા થાય છે કારતક મહિનામાં જ થાય છે તો બોલો ક્યારથી સુધીના સમયમાં થાય છે લીલી પરિક્રમા ક્યારે શરૂ થાય છે તમારે લીલી પરિક્રમા ક્યારે થાય છે હા એ દિવાળી પછી જ થાય છે પણ સમય તો હોય ને એનો મારો ભાઈ બરાબર છે કાજુ રાજપૂત એકદમ સાચો જવાબ છે સાનુકુમારનો એકદમ સાચો જવાબ છે બરાબર કાર્તક મહિનાની અંદર અગિયારસથી આ પરિક્રમા શરૂ થાય છે અગિયારસ આ પરિક્રમા શરૂ થાય છે દામો કુંડની અંદર નાય ધોઈ અને આ પરિક્રમા રાત્રે અગિયારસ રાત્રે શરૂ થાય છે બરોબર ને ન્યા છે ને મહાદેવનું મંદિર છે બરોબર ભવનાથ મહાદેવનું મંદિર છે ભવનાથ તલેટી આવી છે બરોબર સ્વયંભૂ મહાદેવ છે મહાદેવ હર બરોબર જય ભોળાનાથ એટલે એમનું મંદિર છે ત્યાંથી દર્શન કરી અને આ પરિક્રમા શરૂ થાય છે અને એની પછી છે ને કાર્તિકી પૂર્ણિમાના રોજ આ પરિક્રમા પૂરી થાય છે પૂર્ણિમા કાર્તિકી પૂર્ણિમા કાર્તિકી પૂર્ણિમાના રોજ આ પરિક્રમા પૂરી થાય છે અત્યારે જ ઉજવાઈ ગઈ એના લીધે યાદ રાખજો એક્ઝામની અંદર પૂછાય શકે છે ચાલો તો આ મુદ્દો શું છે જોઈએ તો તાજેતરમાં વિધાનસભાની ચૂંટણીઓ ચાલી રહી છે અને રોજ એક કાંઈક નવા જિલ્લાની અંદર ચૂંટણી પંચ કાંઈક નવું કરી રહ્યું છે તો એ અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં નવી પહેલ કરવામાં આવી છે કે આવી રીતે હવેથી જે પશુઓ છે એમની સારવાર પણ મતદાન મથકની બહાર કરી દેવામાં આવશે જેથી કરી અને ખેડૂત હોય માલધારી વર્ગ હોય એ વધારે વધારે આકર્ષાય મતદાન કરવા માટે તો દેશમાં સૌ વખત આ દેશમાં સૌ વખત આવી ઘટના બની છે મતદાન મથક સાથે પાંચ સ્થળો ઉપર આરોગ્ય બુથ અને એનિમલ બુથ ઉપલબ્ધ કરાવવામાં આવશે જે જિલ્લાના ચૂંટણી અધિકારી જે છે જિલ્લાનાઓ એટલે કલેક્ટરો ભાગે બરોબર રચિત રાજ રચિત રાજ જે છે એમના દ્વારા જણાવ્યા મુજબ જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠક ઉપર એક હેલ્થ બુથ હશે તેમાં કોઈ પણ મતદાર ડાયાબિટીસ બ્લડ પ્રેશર સહિત આરોગ્યની તપાસ કરાવી શકશે અને દવા પણ મેળવી શકશે હેલ્થ બુથ હશે વ્યક્તિના ચેકઅપ માટે બરાબર અને એનિમલ બુથ હશે એનિમલ બુથ હશે પ્રાણીના ચેકઅપ માટે અને વધુમાં ત્યાં એક એનિમલ બુથ પણ હશે જેમાં તમે શું કરશો તો કે પશુપાલક મતદારો પોતાના ગાય ભેંસ ઘેટા બકરા સહિતના પશુઓની વેક્સિન અને આરોગ્યની ચકાસણી કરાવી શકશે વેક્સિન પણ લઈ શકશે અને આરોગ્યની ચકાસણી પણ કરાવી શકશે અલબત્ત આ તમામ બૂથ મતદાન મથકથી પચાસ મીટરની દૂરી ઉપર હશે કારણ કે મતદાન મથકની સાવ નજીક ના રખાય પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય એટલે પચાસ મીટરની દૂરી ઉપર હશે અઢારસો અઠ્યોતેર થી મે બી ચાલુ થાય છે અજબ ભગત દ્વારા અજા સોરી મને ખ્યાલ નથી ચાલ તાજેતરમાં સમાચારમાં રહેલ એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ઓફ ઇન્ડિયા એટલે કે એસો ચામની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી બરોબર ખૂબ અઘરો પ્રશ્ન છે જવાબ નહીં આવડે કોઈને આવો મને વિશ્વાસ છે અઘરો પ્રશ્ન છે આ બરોબર તો ચાલો આનો જવાબ હું જ તમને આપી દઉં જવાબ આવશે ઓગણીસો ને વીસ તો ઓગણીસો ને વીસ ની અંદર ઓગણીસો વીસની અંદર બરાબર એસોસિએટેડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ હતી આના દ્વારા એક એવોર્ડ આપવામાં આવ્યો છે ને એ મહત્વનો છે કરંટમાં આ સંસ્થા દ્વારા એક એવોર્ડ આપવામાં આવ્યો છે એ મહત્વનો એવોર્ડ છે શું એવોર્ડ આપવામાં આવ્યો છે તો એન જે સંસ્થા છે એને ડિજિટલને શ્રેષ્ઠ ઇ લર્નિંગ પ્લેટફોર્મ તરીકે ઓળખવામાં આવ્યું છે બરોબર એનઆઈઆઈટી જે છે એને ડિજિટલમાં શ્રેષ્ઠ લર્નિંગ પ્લેટફોર્મનો એવોર્ડ આપવામાં આવ્યો છે કોના દ્વારા તો કે આ સંસ્થા એસોચ સંસ્થા જે છે આના દ્વારા એવોર્ડ આપવામાં આવ્યો છે આ સંસ્થા ક્યાં આવી સાહેબ તો આ સંસ્થા આવી છે કોલકત્તાની અંદર બરાબર કોલકત્તાની અંદર આ સંસ્થા આવી છે આ સંસ્થા વિશે વિશેષતા જણાવો સાહેબ તો વિશેષતાની અંદર આ ફ્યુચરિસ્ટિક ટેકનોલોજીસ અને સાતમા ટેકનોલોજી એક્સેલન્સ એવોર્ડ સમારોહમાં એનઆઈઆઈટી ડિજિટલ ટેકનોલોજી પ્રશિક્ષણ ક્ષેત્રમાં તેના યોગદાન માટે આ એવોર્ડ એને આપવામાં આવ્યો છે તો આપણે યાદ એટલું રાખવાનું કે એનઆઈઆઈટીને ડિજિટલ ક્ષેત્રમાં ઈ લર્નિંગ પ્લેટફોર્મ માટે શ્રેષ્ઠ પ્લેટફોર્મનો એવોર્ડ આપવામાં આવ્યો છે અને આ સમારોહ છે એ કેટલામો હતો કે સાતમો સમારોહ આ હતો કઈ સંસ્થા દ્વારા આપવામાં આવ્યો છે તો એસઓચેમ દ્વારા આપવામાં આવ્યો છે બરાબર છે ચાલો હવે એસોચેમ જે સંસ્થા છે તેની સ્થાપના ઓગણીસો ને વીસમાં કલકત્તાના ટ્રેડર્સ એસોસિએશન દ્વારા કરવામાં આવી મતલબ કે વેપારીઓની આ સંસ્થા છે ટ્રેડર્સ એસોસિએશન દ્વારા તેની સ્થાપના કરવામાં આવી છે તે એક બિન વેપારી સરકારી વેપાર સંગઠન છે બરાબર બિન સરકારી એટલે કે એનજીઓ છે બરાબર એની પછી ભારત વેપાર અને વાણિજ્ય હિતોનું તે પ્રતિનિધિત્વ કરે છે ભારતની અંદર જે વેપાર અને વાણિજ્યના હિતો છે મતલબ કે આ વેપારીઓ માટેની લડાઈ લડે છે એસોસિએશનની મુખ્ય કચેરી ન્યૂ દિલ્હીમાં આવેલી છે અને જ્યારે પ્રાદેશિક કચેરીઓ અમદાવાદ બેંગ્લોર રાંચી ચંદીગઢ અને કોલકાતા શહેરોમાં આવેલી છે આપણા અમદાવાદની અંદર પણ આ સંસ્થાની એક ઓફિસ આવેલી છે બરાબર છે કારણ કે અમદાવાદ તો વેપારીઓનું શહેર કહેવાય તો ત્યાં ઓફિસ કરવી ફરજિયાત છે જો વેપારીઓનું કોઈ એસોસિએશન હોય એના માટે કોમ્પિટેટિવ એક્ઝામની તૈયારી માટે કોઈ સંસ્થા હોય ગુજરાતની અને એના પગ ગાંધીનગરની અંદર ના હોય આવું ના બને બરાબર એવી રીતે વેપારીઓની કોઈ સંસ્થા હોય ને એના પગ અમદાવાદમાં ના હોય બરાબર જ્યાં અદાણી સાહેબ પોતે આટલું સામ્રાજ્ય લઈને બેઠા છે ન્યાય એના પગ ના હોય આવું ના બને ચાલો તો એની પછીનો છે પ્રશ્ન તાજેતરમાં ફૂટબોલ વર્લ્ડ કપની પાંચ અલગ અલગ એડિશનમાં ગોલ કરનાર પ્રથમ ખેલાડી કોણ છે કોણ એવો વેલ ખેલાડી છે જેને પાંચ અલગ અલગ પ્લેટફોર્મની અંદર ગોલ કર્યા છે આ કેવી વાત થઈ ગઈ ખબર છે કે બધા ટ્વેન્ટી ટ્વેન્ટીની અંદર પણ સદી કરી છે બરાબર ટ્વેન્ટી પ્લે આપણે ક્રિકેટની વાત કરીએ તો ટ્વેન્ટી ટ્વેન્ટીના ફોર્મેટની અંદર પણ સદી કરી છે ફિફ્ટીનના ફોર્મેટની અંદર પણ સદી કરી છે ટેસ્ટના ફોર્મેટની અંદર પણ સદી કરી છે રણજીમાં પણ સદી કરી છે આવી રીતની વાત છે બધાની બધા ફોર્મેટની અંદર સદી કરી આની અંદર ગોલ કરે એટલે કે પાંચ ફોર્મેટ છે એ પાંચે પાંચ ફોર્મેટમાં જે ગોલ કરનાર ખેલાડી કોણ છે ચાલો બધાનો એક જ જવાબ છે એક જ પેટર્ન ડાયલોગ છે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો બરાબર શું છે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો જવાબ આવશે ચાલો તો જોઈએ રોનાલ્ડો સાહેબ વિશે તમે તો બધા મારા કરતા વધારે જાણતા હશો રોનાલ્ડો વિશે તો પેલે તો આ પોર્ટુગલના ખેલાડી છે આ બધાને ખબર જ છે કે આ પોર્ટુગલના ખેલાડી છે બરોબર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો આમનું નામ છે અને અદભુત ઘાના સામે કયો દેશ છે આ યાદ રાખજો તાજેતરમાં સામેના તેના ગોલ બાદ તેને ઘાના સામે હમણાં ગોલ કર્યો બાદ રોનાલ્ડો લિયોનલ મેસીને પાછળ છોડીને ફિફા વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી પણ બની ગયો છે ફિફા વર્લ્ડ કપ અત્યારે ક્યાં રમાઈ રહ્યો છે તો ફિફા વર્લ્ડ કપ અત્યારે કતરમાં રમાય છે કતર એ કતરની અંદર આપણે ઇતિહાસ રચી દીધો કે લિયોનલ મેસીને હરાવી દીધો લિયોનલ મેસીની ટીમ કયા દેશની ટીમ છે લિયોનલ મેસીની જેને હમણાં સાઉદી અરેબિયા પણ હરાવીને જતું રહ્યું બરાબર એટલે લિયોનલ મેસીને હરાવી બરાબર એમનો રેકોર્ડ તોડી અને રોનાલ્ડોએ ફિફા વર્લ્ડ કપમાં સૌથી વધારે ગોલ કરવાનો રેકોર્ડ બનાવી દીધો છે બરાબર છે રોનાલ્ડો હવે વર્લ્ડ કપમાં સાડત્રીસ વર્ષ બસો બાણું દિવસમાં ગોલ કરનાર બીજો સૌથી વૃદ્ધ ખેલાડી પણ છે આની પહેલા કોણ હતું તો કે રોજર મિલા કેમરૂન જેમને બેતાલીસ વર્ષની ઉંમરમાં ઓગણ ઓગણચાલીસ દિવસના ફોર્મેટમાં બરોબર ઓગણીસો ચોરાણુંમાં માં સૌથી વધારે ઉંમરે ગોલ કરનાર વ્યક્તિ હતા જ્યારે રોનાલ્ડો સાડત્રીસ વર્ષનો છે અને એના એટલા ગોલ કર્યા છે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો જે છે એને બે હજાર અઢારમાં ફૂટબોલ વર્લ્ડ કપના હેટ્રિક કરનાર ફૂટબોલ વર્લ્ડ કપમાં હેટ્રિક કરનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી પણ આ બન્યો હતો એટલે રોનાલ્ડો હમણાં ખૂબ ઇતિહાસ રચે છે તાજેતરનો ઇતિહાસ એ છે પહેલી વસ્તુ કે પાંચે પાંચ ફોર્મેટમાં ગોલ કરનાર ખેલાડી અને બીજી વસ્તુ કે ફિફા વર્લ્ડ કપમાં સૌથી વધારે ગોલ કરનાર ખેલાડી આ બે કરંટ અફેર આપણે માટે મહત્વના છે કતર જે છે ત્યાં અત્યારે ફિફા વર્લ્ડ કપ ચાલી રહ્યો છે ચાલો એની પછીનો પ્રશ્ન છે ફટાફટ કોમેન્ટ બોક્સની અંદર જવાબ આપો તો તાજેતરમાં સમાચારમાં રહેલ ઈ ગવર્નન્સ પરની પચીસમી રાષ્ટ્રીય પરિષદ ઈ ગવર્નન્સ બરાબર ઈ ગવર્નન્સ કે ઈ ગવર્નન્સ મતલબ કે ઇન્ટરનેટના માધ્યમથી ગવર્નન્સ ગવર્નન્સ મતલબ કે શું કે લોકોની સેવા કરવી બરાબર ગવર્નન્સનો મતલબ કે રાજ્ય ચલાવવું બરાબર અને ઇન્ટરનેટના માધ્યમથી ચલાવો મતલબ કે તમારે કોઈ દાખલો જોતો છે તો ઇન્ટરનેટના માધ્યમથી મળી જાય તમારે કોઈ લાયસન્સ કઢાવવું છે તો ઇન્ટરનેટના માધ્યમથી મળી જાય તમારે કોઈ યોજનાનો લાભ લેવો છે તો એ પણ ઇન્ટરનેટના માધ્યમથી તમને યોજના મળી જાય તો આને કહેવાય ઈ ગવર્નન્સ તો કયું રાજ્ય જે છે એ સૌથી વધારે આવી રીતે યોજનાઓના લાભ લોકો સુધી પહોંચાડે આની એક હોડ ચાલતી હોય છે અને જે રાજ્ય ઇન્ટરનેટના માધ્યમથી આટલા બધી યોજનાઓ લોકો સુધી તો સમજવાનું કે એ રાજ્યની અંદર ઇન્ટરેક્શન ઓછું થાય સરકારી કર્મચારી સાથે કારણ કે ઇન્ટરનેટ તમને એવું ન કે આની સહી હજી બાકી છે તમે જઈને લઈ આવો આનો દાખલો હજી તમે એટેચ નથી કર્યો જઈને લઈ આવો ને સરળતાથી તમારું કામ પતી જાય તો આ પરિષદનું આયોજન કયા રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર કરવામાં આવ્યું છે અમૃતાબેન ઠાકોર કહે છે પીડીએફ ક્યાંથી મેળવવાની તો આપણી છે ને ટેલિગ્રામ ચેનલ છે બરોબર છે ડ્રીમ જીપીએસસી વિથ જ્ઞાન લાઈવ અહીંયાથી પીડીએફ તમને મળી જશે બરાબર છે ચાલો ચાલો ફટાફટ કોમેન્ટ બોક્સની અંદર હવે શું જવાબ આવશે એ જોઈ લો જમ્મુ એન્ડ કાશ્મીર સી જવાબ આવશે જમ્મુ અને કાશ્મીરની અંદર જમ્મુ અને કાશ્મીરની અંદર પચીસમી રાષ્ટ્રીય પરિષદ ઈ ગવર્નન્સ પરની પચીસમી રાષ્ટ્રીય પરિષદનું આયોજન થયું છે જમ્મુ કાશ્મીરની અંદર જોઈ લઈએ શું શું મુદ્દાઓની ચર્ચાઓ થઈ છે તો આ તમે કાંઈક જોઈ શકાય છે આ બરોબર આપણા વિજ્ઞાન મંત્રી છે જીતેન્દ્ર સિંઘ સાહેબ બરાબર એમને એવોર્ડ પણ આપ્યા છે તો શું એવોર્ડ આપ્યા છે કંઈ કેટેગરીમાં એવોર્ડ આપ્યા છે તો તાજેતરમાં પંચાયતી રાજ મંત્રાલયના ઈ પંચાયત મિશન મોડ પ્રોજેક્ટ એ ઈ ગવર્નર્સ માટેના રાષ્ટ્રીય એવોર્ડની એક્સેલન્સ ઇન ગવર્મેન્ટ પ્રોસેસ રી એન્જિનિયરિંગ ફોર ડિજિટલ ટ્રાન્સફોર્મેશન બહુ લાંબુ નામ છે ખૂબ લાંબુ નામ છે બરાબર આપણે આ નામ બોલીએ ને પાંચક વખત તો હાંફ ચડી જાય એક્સેલન્સ ઇન ગવર્મેન્ટ પ્રોસેસ રી ફોર ડિજિટલ ટ્રાન્સફોર્મેશન મતલબ કે એક્સેલન્સ એટલે મતલબ કે એની એક્સેલન્સનું તો શું ગુજરાતી કરીએ તો એક્સેલન્સ ઇન ગવર્મેન્ટ પ્રોસેસ એટલે સરકારની જે પ્રોસેસ હોય એની અંદર એક્સેલન્સ એમાં તો કે રી ફોર ડિજિટલ ટ્રાન્સફોર્મેશન ડિજિટલ ક્ષેત્રની અહીંયા કંઈક વાત છે પંચાયત વિભાગની વાત છે હવે આની અંદર એટલે ગોલ્ડ એવોર્ડ જીતો છે કોને તો કે આ એવોર્ડ ઈ ગવર્નન્સ પરની પચીસમી રાષ્ટ્રીય પરિષદ જમ્મુ અને કાશ્મીરની અંદર જે યોજાણી એ દરમિયાન કેન્દ્રીય રાજ્યમંત્રી ડૉક્ટર ડોક્ટર જીતેન્દ્રસિંહ દ્વારા પંચાયતી રાજ મંત્રાલયના સંયુક્ત સચિવ આલોક પ્રેમ નાગરને આપવામાં આવ્યો છે મતલબ પંચાયતી રાજ ઈ ગવર્નન્સમાં ખૂબ સારું કામ કરી રહ્યું છે કિંજલવાલા જય હિન્દ બરોબર એટલે પંચાયતી રાજ્ય વિભાગ છે એને એવોર્ડ આપ્યો છે કોના દ્વારા તો કે આપણા વિજ્ઞાન મંત્રી દ્વારા પંચાયતી રાજના જે સચિવ છે એમને બેસ્ટ કામગીરી માટે એવોર્ડ આપવામાં આવ્યો છે ચાલો મુખ્યત્વે આ બેઠક ક્યાં યોજાણી તો જમ્મુ કાશ્મીરની અંદર યોજાણી કેટલા મિયાદી તો પચ્ચીસમાં નંબરની આ હતી ચાલો એની પછીનો પ્રશ્ન છે તાજેતરમાં સમાચારમાં રહેલ આઈબીએ યુથ મેન્સ એન્ડ વિમેન્સ બોક્સિંગ ચેમ્પિયનશિપ બે હજાર બાર બાવીસનું આયોજન ક્યાં થયું મેન્સ એન્ડ વિમેન્સ મેન્સ મેન્સ એન્ડ એન્ડ વિમેન્સ ફિફા વર્લ્ડ કપ સોરી આઈબીએ બોક્સિંગ ચેમ્પિયનશિપ જે છે એનું આયોજન ક્યાં થયું કિંજલવાળા તમે લેટ છો આજે તમે લેટ છો સ્ટાર્ટિંગમાં ધ હિન્દુ એનાલિસિસ આખું પૂરું થઈ ગયું ધ હિન્દુ ની અંદર જીપીએસસી કક્ષાના પ્રશ્નો હતા વિધાનવાળા હવે શું થાય છે પ્રોબ્લેમ એ છે કે ડીવાય એસઓની પરીક્ષા જોઈ તો એની અંદર એવું લાગ્યું કે પેપર સહેલા નીકળે છે એની પછી એસીએફની પરીક્ષા જોઈ એના પહેલા ભાગની અંદર પેપર સહેલું હતું બીજો ભાગ બહુ અઘરો કાઢો બરાબર તો હવે કહી શકાતું નથી કે જીપીએસસીનું પેપર સહેલું નીકળશે કે અઘરું નીકળશે તો તૈયારી બેની કરાવું છું આ સેલી કરાવું છું સ્ટાર્ટિંગમાં ધ હિન્દુમાંથી અઘરી કરાવું છું બે તૈયારી કરાવું છું તમારું કાંઈ છૂટવું જોઈએ નહીં મારે ભલે ગમે એટલી મહેનત કરવી પડે દસ કલાક પંદર કલાક વીસ કલાક હું તમારા માટે કરવા માટે મરી છૂટવા માટે તૈયાર છું પણ તમારું જોઈએ નહીં ચાલો એની પછી આનો જવાબ શું આવશે તો સ્પેન આવશે જવાબમાં શું આવશે સ્પેન આવશે સ્પેન બરોબર છે તો તાજેતર સમાચારમાં રહેલ આઈબીએ યુથ મેન્સ એન્ડ વિમેન્સ વર્લ્ડ બોક્સિંગ આયોજન કરવામાં આવ્યું અહીંયા ભારતે શું શું દીધા દીધા છે 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 તો તો આપણે આપણે ગોલ્ડ ઉપર વરસાદ વરસાદ કરી દીધો કર્યો જોઈ લઈએ તાજેતરમાં ભારતીય બોક્સર વિશ્વનાથ સુરેશ નામ યાદ રાખજો કભી પણ એક્ઝામની અંદર આવી શકે છે વિશ્વનાથ સુરેશ અને વંશજ વિશ્વનાથ સુરેશ વંશજ બરાબર અને દેવિકા આ બંને એ સ્પેનની અંદર બોક્સિંગ ઇન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશનની યુથ મેન્સ એન્ડ વુમેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતા છે બરોબર ગોલ્ડ બરોબર ગોલ્ડ મેડલ જીત્યા છે વિશ્વનાથ સુરેશ વંશજ અને દેવિકાએ બંને બરાબર તો હવે ચેન્નાઈના વિશ્વનાથ છે વિશ્વનાથ ક્યાંથી બિલોંગ કરે તો કે ચેન્નઈથી બિલોંગ કરે છે આમને પુરુષોમાં અડતાલીસ કિલોગ્રામની જે ફાઈનલ હતી એની અંદર ફિલિપાઇન્સના રોનલ સુયોમને હરાવી દીધા છે એક્ઝામની અંદર ઘણી વખત રનરઅપ દેશ પણ પૂછતા હોય છે તમારો વેમ છે કે ખાલી જીતેલા પૂછે ઘણી એક્ઝામની અંદર મેં પોતે એવું જોયેલું છે કે એક માર્ક માટે રહી જતા હોય છે લોકો બરાબર છે અને એની અંદર રનરઅપ પૂછેલો હોય છે બરાબર તો એ ના કરતાં રનર અપ કરીને જ જાજો બધાના મોટા ભાગના દેશ છેલ્લે નામ યાદ ન રહે તો દેશ કરીને જાજો તો ફાઇનલમાં ફિલિપાઈન્સના રનર અપ રોયલ સુયોમને હરાવી અને ગોલ્ડ મેડલ આપણા ભારતીય વ્યક્તિ જે છે વિશ્વનાથ સુરેશ એમના દ્વારા જીતવામાં આવ્યો છે પુણેના છે એટલે કે મહારાષ્ટ્રના છે દેવિકા એમને મહિલાઓની બાવન કિલોગ્રામની જે કેટેગરી છે એની અંદર ઇંગ્લેન્ડની લોરેન મેકીને હરાવીને ભારતને બીજો ગોલ્ડ મેડલ જીતાડ્યો છે એટલે બે ગોલ્ડ મેડલ આપણને અહીંયાથી મળ્યા છે એક તો વિશ્વનાથ સુરેશનો અડતાલીસ કિલોગ્રામની કેટેગરીનો અને બાવન કિલોગ્રામ કેટેગરી મહિલામાં પુણેની દેવિકા બરાબર છે ચાલો આગળ જોઈએ બીજા કોઈ મેડલ આપણે જીતા છીએ આમાં હા તો સોનીપતના એશિયન યુવા ચેમ્પિયન વંશજ બરાબર વંશજ સોનીપતનો એક પ્લેયર છે એને છે ને ત્રીજો ગોલ્ડ મેડલ જીતાડ્યો છે આપણને વંશજ જે છે એ સોનીપતનો એશિયન યુવા સોનીપતનો છે બરોબર એને છે ને આપણને ત્રીજો ગોલ્ડ મેડલ જીતાડ્યો છે અને એની પછી ભાવના શર્મા એ મહિલા છે એ અડતાલીસ કિલોગ્રામ કેટેગરીમાં બરોબર એને છે ને અને આશિષ જે છે એને પુરુષોની કેટેગરીમાં એટલે આ બંને સિલ્વર જીતાડ્યા છે એટલે ત્રણ ગોલ્ડ અને બે સિલ્વર બરાબર આપણે એક બનાવી લઈએ એક ચાર્ટ બનાવી લઈએ બરોબર ચાર્ટની અંદર પેલા તો વિશ્વનાથ દેવિકા અને વંશજ આ ત્રણે ત્રણ કેવા છે ગોલ્ડ બરાબર એની પછી સિલ્વર કોને મળ્યા છે તો સિલ્વરમાં કોણ કોણ છે તો કે ભાવના શર્મા અને આ આ કેવા છે છે તો કે સિલ્વર બરાબર ચાલ અને એક બ્રોન્જ વિજેતા આટલા છે બરોબર તમન્ના કુંજન દેવી ધોગાંબ મુસ્કાન લાશુ યાદવ આ બધા બ્રોન્ઝ મેડલ જીતીને આવ્યા છે એટલે આપણે મેડલ નો વરસાદ મેં તમને શરૂમાં કીધું ને આ બરાબર છે નીતિન એ જ સિસ્ટમથી વપરાય બરાબર ને આની અંદર જો બ્રોન્ઝવાળા ના પૂછે જો કોઈ ગુજરાતનું હોય ને તો બ્રોન્ઝવાળા પૂછે હવે આ નામ ગોખવાથી કાંઈ ફાયદો નથી બ્રોન્ઝવાળા તમને નામ નહીં પૂછે ત્રણ ગોલ્ડ આવ્યા છે તો ગોલ્ડ ગોલ્ડવાળાના નામ પૂછે ને સ્વાભાવિક છે તમે પોતે પેપર કાઢવા બેઠા હોય તો બ્રોન્ઝવાળાના નામ પૂછો વાળા ના પૂછો ને પાંચ બ્રોન્ઝ મેળ્યા છે આપણને હવે આ શું છે બરાબર તો હવે આ જે સંસ્થા રહી આની અંદર પૂછાય એટલા માટે કારણ કે આમાં ભારત નંબર વન ઉપર છે મેડલ ટેલી જે છે ને આની મેડલ ટેલી બરાબર મતલબ કે મેડલનું જે લિસ્ટ આપ્યું હોય પહેલા નંબરે ભારત બીજા નંબરે ફલાણો ફલાણો ત્રીજા નંબરે ફલાણો ફલાણો કેટલા મેડલ જીતા તો કે દસ કેટલા તો કે આ ઓછા હોય તો કે આઠ કે સાત એવી રીતે ઉદાહરણ તરીકે સમજાવું છું તો સૌથી વધારે મેડલ અત્યારે ભારત જીતી રહ્યું છે આની અંદર પહેલા નંબર ઉપર ભારત છે એટલે એક્ઝામની અંદર પૂછાવાની સંભાવના છે તો આઈબીએ યુથ મેન્સ એન્ડ વિમેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપ બે હજાર બાવીસ ચૌદ નવેમ્બરથી સત્યાવીસ નવેમ્બર દરમિયાન સ્પેસના સ્પેનના લા સાઉદાદ ડિપોર્ટિવા કેમિલો કેના એરેના ખાતે યોજાય તો આ નામ યાદ રાખવાની જરૂર નથી સ્પેન યાદ રાખો બરોબર સ્પેન યાદ રાખો આટલું લાંબુ અને વિચિત્ર નામ તમને પેપર સેટર પૂછશે નહીં એની પછીની વાત છે કે આ ચેમ્પિયનશિપમાં તોતેર દેશોના છસો બોક્સરે ભાગ લીધો તો બરોબર પણ આ ઇવેન્ટમાં અત્યારે સંખ્યામાં અગિયાર મેડલ સાથે ઇન્ડિયા ટોપ ઉપર છે અગિયાર મેડલ સાથે ઇન્ડિયા ટોપ ઉપર છે દસ મેડલ આયર્લેન્ડ પાસે છે અને સાત કઝાકિસ્તાન પાસે સોરી ઉઝબેકિસ્તાન પાસે દસ છે આયર્લેન્ડ પાસે સાત છે અને કઝાકિસ્તાન પાસે પણ સાત છે એટલે ઇન્ડિયા અત્યારે ટોપ ઉપર છે અગિયાર મેડલ સાથે એટલે આ મહત્વનું છે આ લોકોનું સન્માન બહુ વ્યવસ્થિત થશે કારણ કે આમને છે ને આખી એક ટુર્નામેન્ટની અંદર ઇન્ડિયાને ટોપ ઉપર રાખ્યું છે ખાલી પોતે એક ગોલ્ડ લઈને નથી આવ્યા એની પછી ફોરેસ્ટ ગાર્ડની બેચ જે લોકોને વનરક્ષક બનવું હોય બરોબર સિંહ સાથે બાથ ભીડવી હોય એવા લોકોની ભરતી એટલે કે ફોરેસ્ટ ગાર્ડની ભરતી તો ફોરેસ્ટ ગાર્ડ જે લોકોને બનવું હોય એના માટેની જે બેચ છે એની અંદર તમને ફિઝિકલ તૈયારી પણ કરાવશે અને થિયરિકલ તૈયારી પણ આપણે જ્ઞાન એકેડમીમાં કરાવવાની છે તો બાવીસ પાંચસો રૂપિયા બે ફી છે આની ડેમો ભરી અને ફી ભરો તો બાવીસ હજાર પાંચસો ડેમો પહેલાં ભરો તો વીસ હજાર ને પાંચસો રૂપિયા છે બેચ શરૂ થશે નવેમ્બરથી આ બેચ શરૂ થઈ ચુકી છે ફિઝિકલ ટ્રેનિંગ પણ આ બેચની અંદર આપશે ફિઝિકલ ટ્રેનિંગ પણ આ બેચની અંદર આપવામાં આવશે અને તમને છે ને થિયરિકલ ટ્રેનિંગ પણ આ બેચની અંદર આપવામાં આવશે એની સાથે ફોરેસ્ટની જે બેચ છે બરોબર એમાં પચાસ ટકા ડિસ્કાઉન્ટ છે અત્યારે ઓફલાઈન ખરીદ્યો હતો એટલે સોરી ઓનલાઈન ખરીદો હતો તો જ્ઞાન લાઈવ ઉપર ઓગણીસો નવ્વાણું રૂપિયા એટલે કે માત્ર બે હજાર રૂપિયામાં છ મહિનાની વેલિડિટી વાળો આખો કોર્સ તમને મળશે માત્ર બે રૂપિયા છે અને ડિસ્કાઉન્ટ માત્ર ત્રીસ તારીખ સુધી રહેવાનું છે પછી આની ફી વધી જશે ચાર રૂપિયા થઈ જશે ડબલ થઈ જશે એ કરતાં અત્યારે ત્રીસ તારીખ પહેલાં જો તમને ઈચ્છા હોય કે વનરક્ષકની તૈયારી કરવી છે તો ઓગણીસો નવ્વાણું કોઈ મોટી રકમ નથી તૈયારી સ્ટાર્ટ કરી દો ચાલો કે છે લોડ વધી જાય છે એક કલાકનો લેક્ચર રાખો પછી લોડ વધી જાય છે નું આવું કેવું છે વાત સાચી છે નીતિનભાઈ તમારી પણ હવે લોડ તો આપણે લેવો પડશે કારણ કે એક્ઝામ બહુ નજીક આવી રહી છે તો તાજેતરમાં સમાચારમાં રહેલ સર્વે જહાજ ઈક્ષક કયા દેશ સાથે સંકળાયેલ છે છે કયા દેશનું જહાજ સાહેબ તમે ટાઈમ બદલો તો સારું જયેશ સાહેબ પણ એક વાગે જીસીઆરટી કરાવે છે હાઈ અમને બંનેને છે ને સામ સામે સાહેબ મૂક્યા છે એટલે હું તો એમને કહું જ છું જયેશ સાહેબને કે હવે અમને અકબર સામે સાહેબ લડવા મોકલે છે એવી વાત છે એ દાંત કાઢે એમ કે મારે અકબર નથી થવું અમે બંને અત્યારે ભેગા સામ સામેના સ્ટુડિયોમાં જોઈએ હું અહીંયા હોય ને મારી સામેના સ્ટુડિયોમાં હોય ચાલો તો આની અંદર જવાબ આવશે ભારત ભારત સાથે જોડાયેલું નામ તમે જોવો ને ઈચ્છક છે તો ભારત સાથે જોડાયેલું હોય તો આ સર્વે જહાજ છે સર્વે જહાજ બરાબર તો આ સર્વે કરે આ દરિયાની અંદર સર્વે કરે નકશાઓ બનાવે દરિયાની અંદર સર્વે કરે તો આ જહાજ જે છે કોના દ્વારા બનાવ્યું છે તો કે એલ લાર્સન એન્ડ ટર્બો લાર્સન એન્ડ ટુર્બો ના સહયોગથી ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ ગાર્ડન ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિમિટેડ દ્વારા આ ગાર્ડન રેજ શીપ બિલ્ડર્સ ક્યાં આવ્યું તો આ કલકત્તામાં આવ્યું છે ઓ યાદ રાખજો આ કલકત્તામાં છે અને એલ દ્વારા ચાર સર્વે જહાજો બરોબર મોટા ચાર સર્વે જહાજો બનાવવાના છે એમાંથી આ ત્રીજું જહાજ છે ઈક્ષક બરોબર જે ચેન્નાઈના કુટપલ્લી ખાતે લોન્ચ કરવામાં આવ્યું હવે બનાવ્યું છે ગાર્ડન શીપ બિલ્ડર્સ દ્વારા કલકત્તા વાળાએ અને લોન્ચ ક્યાંથી કર્યું તો કે ચેન્નઈ થી લોન્ચ કર્યું તો આ ફેક્ટ છે યાદ રાખજો મુંજાઈ ન જાતા ચેન્નઈ થી લોન્ચ કર્યું છે બનાવ્યું છે એલ અને ગાર્ડન શિપ બિલ્ડર્સ દ્વારા હવે ઈક્ષક નો અર્થ શું થાય તો કે ઈક્ષક નો અર્થ થાય માર્ગદર્શક માર્ગદર્શિકા મતલબ બરોબર ડાયરેક્ટર ડાયરેક્ટર મતલબ કે જે ડાયરેક્શન તમને આપે માર્ગદર્શન આપે એને કહેવાય ઈક્ષક કે દરિયામાં નાવિકોને સલામત માર્ગની સુવિધા આપશે જે નાવિકો હોય દરિયાની અંદર આપણા માછીમારો એમને એ માર્ગદર્શન આપશે સુરક્ષિત માર્ગની સુવિધા પ્રોવાઈડ કરવામાં આવશે આ જહાજ દ્વારા આ જહાજો સમુદ્ર શાસ્ત્રીય માહિતી એકત્ર કરવા માટે હાઇડ્રોગ્રાફિક સાધનો સાથે હાલના સંધ્યાક વર્ગના તો સંધ્યાક વર્ગ શેની સાથે જોડાયેલો છે તો સંધ્યાક વર્ગ સર્વે સર્વે માટેના જહાજો આજે સર્વે માટેના જે જહાજો હોય ને એની સાથે સંધ્યાક વર્ગ જોડાયેલો છે સર્વે માટેના જહાજો સંધ્યાક વર્ગ આપણે કેમ ડિસ્ટ્રોયર ની અંદર જોયું હતું કે એ ડિસ્ટ્રોયર ની અંદર રાજપૂત છે તો રાજપૂત એ રાજપૂત ક્લાસ છે ડિસ્ટ્રોયર નો ક્લાસ છે બરોબર એવી રીતે આપણે ત્રિકંડ જોયું હતું તલવાર વર્ગ તો તલવાર છે નો ક્લાસ છે તો ફ્રિગેટ નો ક્લાસ છે તો ફ્રિગેટ નો ક્લાસ છે એવી રીતે આ સર્વે જહાજ નો ક્લાસ છે સંધ્યાક બરાબર સર્વેક્ષણ જહાજો એકસો દસ મીટર લાંબા અને સોળ મીટર પહોળા અને ચોત્રીસો ટન વજન ધરાવતા હોય મતલબ કે ફ્રિગેટ જેટલો જેટલો વજન આમનો હોય છે ફ્રિગેટ પણ પાંત્રીસો ની કેટેગરીમાં આવે પાંત્રીસો ટન ની કેટેગરીમાં ફ્રીગેટ આવે બરાબર તો આની વાત કરીએ તો બસો એકત્રીસ કર્મચારીઓની સુવિધા ઉપલબ્ધ છે આની અંદર રહી શકે છે ચૌદ નોટિકલ માઇલ આ સ્પીડે જાય છે એક નોટિકલ માઇલ બરાબર એકસો કિલોમીટર થાય એની પછી અઢાર નોટ્સની મહત્તમ સ્પીડ ધરાવે છે આ જહાજો હલ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા ઉત્પાદિત સ્વદેશી રીતે વિકસિત ડીએમઆર ટુ ફોર નાઇન એ સ્ટીલમાંથી બિના છે એટલે ઇન્ડિયન સ્ટીલનો ઉપયોગ થયો છે ઇન્ડિયન સ્ટીલ અને જીપીએસસીમાં તમને ભલે ન લાગે પણ આ મહત્વનું નામ છે બસો ઓગણ પચાસ એ સ્ટીલ આ વિધાનમાં હશે ને આ સાચા વિધાનમાં હશે જીપીએસસી જે પેટર્ન છે એ પ્રમાણે આ વિધાનની અંદર આ અટપટો વર્ડ મૂકશે અને સાચું હશે આ વર્ડ જે વિધાનમાં હશે એ વિધાન સાચું હશે પણ તમને અટપટું લાગે એટલે તમે ખોટું કરો પછી રક્ષા મંત્રાલય અને કોલકાતા સ્થિત ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ વચ્ચે ત્રીસ ઓક્ટોબર બે હજાર અઢારના રોજ ચાર એસએલવી જહાજો બનાવવાનો કરાર થયો તો બરાબર એ ટોટલ કરોડના કરાર કરવામાં આવ્યા હતા અને તેની બિલ્ડિંગ વ્યૂહરચના અનુસાર જીએસઆરઈએ પ્રથમ જહાજ બનાવ્યું હતું હવે બાકીના ત્રણ જહાજો જે છે બરોબર છે એ એલ એન ટી શીપ બિલ્ડિંગ કટ્ટુપલ્લીને પેટા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને સૌ પ્રથમ સંધ્યાક વર્ગના જહાજો પાંચ ડિસેમ્બર બે હજાર ને ના રોજ કલકત્તા ખાતે લોન્ચ કરવામાં આવ્યા હતા પણ આ જહાજ ક્યાંથી લોન્ચ કર્યું એક્ઝામમાં આ પૂછે આ કલકત્તાવાળાને પૂછે આ ક્યાંથી લોન્ચ કર્યું તો આ ચેન્નઈ થી લોન્ચ કર્યું છે કોણ છે આને બનાવવામાં તો કે એલ અને ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ બરાબર છે ચાલો ચાલો હવે આ છે આજનો છેલ્લો ટોપિક બરોબર છેલ્લો ટોપિક છે જેટલા પણ હારી ચૂકેલા થાકી ચૂકેલા લોકો છે એમના માટે કહી દો કે આ છેલ્લો ટોપિક છે જે લોકોને ઉપરથી જવા માંડ્યું છે હવે ચાલો તો તાજેતરમાં સમાચારમાં રહેલ દીપા મલિક દીપા મલિકને કયા વર્ષમાં પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યો હતો તો તાજેતરમાં સમાચારમાં રહેલા દીપા મલિકને કયા વર્ષનો પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યો હતો એટલે આવું ચાર લાખ ઘટે છે સો એ પહોંચાડી દો ને ચાર લાખ ઘટે છે સો એ પહોંચાડી દો તો આપણું કામ થઈ જાય ચાલો 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 તો હવે આનો જવાબ શું છે તો આરતી ચૌહાણ બી કે છે નીતિનભાઈ બે હજાર સત્તર બરોબર કાજુ રાજપૂત બી અમૃતાબેન ઠાકોર બી 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 અને રમેશસિંહ રાજપૂત સી કે છે મિસ સેજલ બે હજાર સત્તર બી સી બી સી બરોબર એટલે આ જવાબમાં બી અને સી આવી રહ્યા છે વિદ્યાર્થીઓ કહી રહ્યા છે અને સાચો છે લગભગ વિદ્યાર્થીઓનો જવાબ સાચો છે બે જવાબ આવ્યા છે

નહીં રહે તો એના અંતર્ગત આમને છે ને એમ્બેસેડર બનાવ્યા છે નિક્ષય મિત્ર એમ્બેસેડર તાજેતરમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા દીપા મલિકને નિક્ષય મિત્ર એમ્બેસેડર બનાવ્યા છે બરોબર એમને નિક્ષય મિત્ર પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન જે છે પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ એક પહેલ છે નિક્ષય મિત્ર જે છે એ પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગતની એક પહેલ છે આ પહેલમાં એમને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે બરાબર તો આગળ જોઈએ તો આ અભિયાન છે શું બરાબર છે તો વર્ષ બે હજાર પચીસ સુધીમાં દેશને ટીવી મુક્ત કરવાનો છે આના માટેનું આ એક આપણું અભિયાન છે બરાબર હવે આ કોણ સંભાળે છે કામગીરી તો કે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના મંત્રી અત્યારે મનસુખ માંડવિયા છે

તો તે ટીબીની સારવાર માટે વધારાના નિદાન પોષણ અને વ્યાવસાયિક સહાયની ખાતરી આપે છે બરાબર સપોર્ટ કરે છે નિક્ષય મિત્ર એટલે કે દાતાઓ સરકારી પ્રયત્નોને પૂરક બનવાની ટીબી સામેના પ્રતિભાવને વેગ આપવા માટે બ્લોક શહેર વોર્ડ જિલ્લા રાજ્ય સ્તરે આરોગ્ય સુવિધાઓ માટે સહાય કરે છે નિક્ષય મિત્ર મતલબ કે એક એવો પ્રાઇવેટ પ્લેયર એક એવો પૈસાવાળો ધનવાન વ્યક્તિ અથવા તો એક એવો વ્યક્તિ કે જેને આ જે ક્ષય રોગ છે એની એની સાથે એને પ્રોબ્લેમ છે અથવા તો એના ઘરની અંદર કોઈનું મૃત્યુ થઈ ચૂક્યું છે ક્ષયના લીધે સમજે છે કેવી પ્રોબ્લેમ આવે તો એવા કોઈ વ્યક્તિને આ પહેલની અંદર કંઈક રૂપિયા દાન કરવા હોય કંઈક શ્રમ દાન કરવું હોય બરાબર કંઈક મદદરૂપ થવું હોય તો એ નિક્ષય મિત્ર બની શકે છે આ પહેલની અંદર અને ક્ષય સામે લડવાની અંદર મદદ કરે છે ચાલો તો નિક્ષય ડિજિટલ પોર્ટલ તે ટીબીથી પીડિત વ્યક્તિઓ માટે સામુદાયિક સમર્થન માટે એક પ્લેટફોર્મ પૂરું પાડશે તો નિક્ષય ડિજિટલ પ્લેટફોર્મ પણ છે હવે દીપા મલિક વિશે આપણે જોઈ લઈએ તો દીપા મલિક કોણ છે તો દીપા મલિક જે છે એક ભારતીય રમતવીર છે સ્પોર્ટ્સ પ્લેયર છે બરાબર સ્પોર્ટ્સમેન છે તેણીની કારકિર્દી ત્રીસ વર્ષની ઉંમરે તો એમને શરૂ કરી ઘણા લોકો છે ને એકવીસ બાવીસ વર્ષના યુવાનો છે નિરાશ થઈ જતા હોય કે બાવીસ વર્ષે એક્ઝામ પાસ ન કરી ત્રેવીસ વર્ષે હજી એક્ઝામમાં ક્યાંય મેલ નથી આવ્યો સાહેબ હું જિંદગી હારી ગયો મારે મરી જવું જોઈએ મારાથી કાંઈ થશે નહીં હું બાપા રે મરી જાઓ હવે બધા કેટલા આગળ નીકળી ગયા ઓલાને સરકારી નોકરી મળી ગઈ ઓલો તો કલેક્ટર થઈ ગયો ઓલો તલાટી થઈ ગયો ઓલો ક્લાર્કમાં પાસ થઈ ગયો ઓલો ડીવાયએસઓમાં પાસ થઈ ગયો મારું કાંઈ થતું નથી હું ત્રેવીસ ચોવીસ વર્ષનો થઈ ગયો આમના માટેની વસ્તુ છે કે આમને કારકિર્દીની શરૂઆત જ ત્રીસ વર્ષે કરી હતી એટલે જીવનની અંદર છે ને કોઈ દિવસ જીવનમાં હારી જવું નહીં બરાબર તમે સક્ષમ છો તમે કેપેબલ છો તમારી અંદર ભગવાનને કાંઈક ગુણ મૂકો જોઈએ ભગવાન બધાની અંદર એક ગુણ મૂકે જ છે બરોબર તમારી અંદર બસ એ ગુણ મૂકો છે તમે જીવનમાં એક દિવસ આગળ આવશો 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 ને આવશો બરોબર એટલે જીવનમાં કંટાળી ન જાવો સંઘર્ષનો આનંદ લેવો જે માણસ સંઘર્ષનો આનંદ લે ને બરોબર જીવનની અંદર એ જ સફળ બને શિવાજી મહારાજ છે અઢાર વર્ષની ઉંમરે એક કિલ્લાઓ ફતે કરવાની શરૂઆત કરી સોળ વર્ષની ઉંમરે તો હવે એમને જીવનની અંદર સંઘર્ષ ઓછો મેળવો છે પણ એમને સંઘર્ષનો આનંદ લીધો જેટલા પણ સફળ વ્યક્તિ છે ને એને તમે જોજો એ લોકો સંઘર્ષનો આનંદ લે તમે સંઘર્ષને એક આનંદ બનાવી લો મોજ લેવાનું સ્ટાર્ટ કરી દો ને સંઘર્ષમાંથી એટલે તમને મજા એવા રાખશે બરોબર તમે આમ મૂંઝાઈ રાખો ને કે સંઘર્ષ આવ્યો નથી ગમતો તો એમ નહીં મજા આવે એમ તમે આગળ નહીં વધી શકો જીવનમાં સંઘર્ષ આવે ને એમ આનંદ લ્યો જેટલો સંઘર્ષ આવે એટલો આનંદ લ્યો ત્રીસ વર્ષની ઉંમરે એમને પોતાના કેરિયરની શરૂઆત કરી હતી અને પેરા ઓલિમ્પિક ગેમ્સમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા છે વર્ષની ઉંમરે પેરા પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યા હતા તેણીએ બે હજાર સોળમાં સમર પેરા ઓલિમ્પિકમાં શોર્ટપુટ એક ગેમ આવે છે શોર્ટપુટ ગેમ એ ગેમમાં સિલ્વર મેડલ જીતો હતો અને રેકોર્ડ એમને ક્યારે બનાવ્યો હતો કે બે હજારને બારની ની અંદર એમને અર્જુન એવોર્ડ મળેલો છે શું મળેલો છે અર્જુન અર્જુન એવોર્ડ અંદર કેટલા લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવે છે તો કે પંદર લાખ રૂપિયા બે હાજર ને સત્તર ની અંદર એમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું હતું એમનું બે હાજર ને સત્તર ની અંદર પદ્મશ્રી પુરસ્કાર અને તેણીએ સતત ત્રણ એશિયન પેરા ગેમ્સની અંદર ત્રણ એશિયન પેરા ગેમ્સની અંદર એટલે કે બે હજાર દસ બે હજાર ચૌદ અને બે હજાર અઢાર દર ચાર વર્ષે થતી હોય છે એટલે સતત છે એવું ના સમજતા વચ્ચે તો સાહેબ આટલો ગેપ છે પણ આ દર ચાર વર્ષે થતી હોય છે તો ત્રણ એશિયન પેરા ગેમ્સ બે હજાર દસ ચૌદ અને અઢારની અંદર મેડલ જીતનાર એકમાત્ર ભારતીય છે સતત ત્રણ મેડલ ત્રણ પેરા ગેમ્સની અંદર મેડલ જીતનાર એક માત્ર ભારતીય મહિલા છે આ ત્રીસ વર્ષની ઉંમરે કેરિયર સ્ટાર્ટ કર્યું છે ત્રીસ વર્ષની ઉંમર પહેલાંથી કાંઈ કરતા જ નહોતા સ્ટાર્ટ જ ત્રીસ વર્ષે કર્યું છે બરાબર હજી તમે કોઈ ત્રીસે પૂઈ નથી ચાલો આ છેલ્લો પ્રશ્ન છે આજનો બરાબર અત્યાર સુધીના મુદ્દાઓ પૂરા આજે દિન વિશેષ માટેનું છે તો આજે કયો દિવસ છે એના માટેનો પ્રશ્ન છે તો દર વર્ષે ખાલી જગ્યા અંગદાન દિવસ મનાવવામાં આવે છે ભારતની અંદર કયા દિવસને અંગદાન દિવસ તરીકે મનાવવામાં આવે છે ચાલો વિદ્યાર્થી મિત્રો જવાબ આપો એની સાથે આપણે આજે કરંટ અફેરનો સેશનનું સમાપન કરી રહ્યા છીએ ના વીએમસીની પરીક્ષા ગૌણ સેવા લેશે ગૌણ સેવા વર્ગને તમે છે ને બહુ હલકામાં ન લેતા બરાબર એ જીપીએસસી કરતાં વ્યવસ્થિત પેપર કાઢશે મતલબ કે ડીવાયએસઓ કરતાં બહુ વ્યવસ્થિત પેપર હશે વીએમસીનું કારણ કે તમે જો એનાલિસિસ કરો ને ગૌણ સેવાના છેલ્લા પેપરોનું તો બહુ અદ્ભુત કક્ષાના પેપર કાઢે છે અને આ શરૂઆત હેડ ક્લાર્કથી થઈ છે હેડક્લાર્કથી ગૌણ સેવાના જે ચેરમેન બદલાના એની પછીના તમે જે પેપર જુઓ બહુ વ્યવસ્થિત બહુ લેવલવાળા પેપર કાઢે છે બરાબર હલકામાં સેવાને લેતા તો આનો જવાબ આવશે બરોબર સત્યાવીસ નવેમ્બર ના રોજ ભારતમાં રાષ્ટ્રીય અંગદાન દિવસની ઉજવણી થાય છે જોઈ લઈએ તેના વિશે તો આ છે અંગદાન દિવસ કે એક વ્યક્તિ પોતાના અલગ અલગ અંગો દ્વારા કેટલા બધા લોકોના જીવનમાં ઉર્જા લાવી શકે છે એમને જીવનની અંદર ખુશીઓ લાવી શકે છે અને તેમને જીવન આપી શકે છે જે તમે મૃત્યુ પામો છો એની પછી તમારા જે અંગ છે એ એકદમ નકામમાં થઈ જાય છે બરોબર છે એની કરતાં સારી વાત છે કે તમે પોતાના મૃત્યુ પછી પોતાના અંગો કોઈકને આપો દાનમાં આપો તો એને એક નવું જીવન મળી શકે છે તમે મરતા મરતા કોઈક બીજાની અંદર જીવી શકો છો આવા શુભ ઉદ્દેશ સાથે સત્યાવીસ નવેમ્બરના રોજ આપણે રાષ્ટ્રીય અંગદાન દિવસની ઉજવણી કરીએ છીએ તેનો ઉદ્દેશ છે યંગદાન વિશે લોકોની અંદર જાગૃતિ લાવવાનો ઘણા એવા ર્યુમર્સ ફેલાવતા હોય કે ભાઈ અમુક અમુક લોકો એવું કહેતા હોય કે આપણે અંગદાનમાં આંખો દાન કરી દઈશું ને તો પછી આવતા જન્મમાં આપણને આંખો નહીં મળે એવું નહીં મળે ભગવાન તને બહુ સારી આંખો આપશે જો તું તારી આ મરતા પછી પોતાની આંખો દાન કરી દેશને તો બરોબર કારણ કે કોઈક તારા લીધે જોઈ શકશે તો આ દિવસ આરોગ્ય અને પરિવાર આરોગ્ય કલ્યાણ મંત્રાલય બરોબર એના મંત્રી કોણ છે મનસુખ માંડવિયા

આ દિવસની ઉજવણી કરવામાં આવે છે રાષ્ટ્રીય કક્ષાનો દિવસ છે અને જાતા જાતા તમને કહી દઉં કે ટેટ અને ટાટની અંદર જેને પણ એડમિશન લેવાના હોય જે પણ વિદ્યાર્થીઓને એડમિશન લેવાના બાકી હોય ત્રીસ તારીખ સુધીમાં એડમિશન લઈ લેજો સાચે જ ત્રીસ તારીખે આનું છે ડિસ્કાઉન્ટ પૂરું થાય છે બરાબર એટલે તમે લઈ લેજો તમને અત્યારે ફાયદો થશે બરાબર જેને પણ છે ને ફાયદો થશે જેને લેવી હોય એને ડિસ્કાઉન્ટનો લાભ મળશે બરાબર તો ચાલો જે લોકોને લાઈક કરવાની બાકી હોય એ લાઈક કરી દો જેથી કરીને અત્યારે મને એવું લાગે છે કે એકસો ને પચીસ લાઈક છે તો આપણે એવો ટાર્ગેટ રાખી શકીએ બે મિનિટમાં જેને લાઈક નથી કરી બધા લાઇક કરો તો આપણે દોઢસો પ્લસ કરી દઈએ બરાબર જેટલા લોકોએ લાઈક નથી કરી એટલા લોકો જો લાઈક કરી દો તો આપણે દોઢસો પ્લસ જતા રહીશું અને લાઈક કરવામાં તમને કોઈપણ પ્રકારનો ચાર્જ લાગશે નહીં તો મળીએ રાત્રે નવ વાગે મેઇન્સ માટેનો એક પ્રશ્ન છે કે ચૂંટણી બરાબર ચૂંટણી શું છે કે ચૂંટણી પંચ હમણાં ચૂંટણી પંચના મુદ્દે સરકાર અને સુપ્રીમ કોર્ટ બથ્થમ બથ્થી આવ્યા છે તો તમને જેવો પ્રશ્ન પૂછી લીધો તો ડીવાયએસઓ મેઇન્સની અંદર સોરી જીપીએસસી વન ટુ મેઇન્સની અંદર કે ભાઈ જ્યારે શિવસેનાનો પ્રોબ્લેમ ચાલતો હતો મહારાષ્ટ્રમાં અને ત્યારે સતત સમાચારની અંદર રહ્યું હતું કે ભાઈ પક્ષ પલટા ધારા વિશે કંઈક કરવું જોઈએ અને મેં તમને રાડો પાડી પાડીને તમને કીધું હતું રાડો પાડી પાડીને કીધું હતું કે મેન્સની અંદર આનો પ્રશ્ન આવશે મેન્સની અંદર આનો પ્રશ્ન આવશે અને જ્યારે આવશે ત્યારે એવું જ પૂછશે કે ભાઈ જે પક્ષપલટા ધારો છે બરોબર એ એકદમ નિષ્ફળ છે અથવા તો એકદમ નકામો છે બરાબર આનું શું કરવું જોઈએ આવું તમને પૂછશે જ્યારે તમારે તમારા સજેશન લખવાના નથી આની ઉપર ઘણી બધી સમિતિ બની છે અને સજેશન આપ્યા છે બસ ત્યાંથી ઉઠાવીને તમારા પેપરમાં મૂકી દેશો પૂરા માર્ક મળશે આવું મેં એક વિડીયો બનાવેલો હતો જીપીએસસી મેન્સ પહેલાં અને એ પ્રશ્ન બેઠો જ પૂછાણો અને મેં જેવી સંભાવનાઓ વ્યક્ત કરી હતી એ જ સંભાવનાઓમાં એ પ્રશ્ન પૂછાણો તો હવે આ પ્રશ્ન પણ પૂછાઈ શકે છે કે ઇલેક્શન કમિશનરની જે પોસ્ટ છે એના ઉપર અલગ અલગ કક્ષાના પ્રશ્નો પૂછાય તો એના મુદ્દો સોલ્વ કરવા માટે જવાબ પ્રશ્ન આવે તો જવાબ શું લખવો એના માટે રાત્રે નવ વાગે મેન્સને લગતો લેક્ચર છે આપણો બંધારણનો લેક્ચર છે તો જે લોકોને એવું લાગે કે ડીવાયએસઓની અંદર નેવું પ્લસ થાય છે તો લેક્ચરની અંદર જોડાઈ જાજો બરાબર અથવા તો એવું લાગે કે ભવિષ્યમાં એ લોકો કાંઈક મેન્સ લખશે બરાબર પોતાની ઉપર આત્મવિશ્વાસ હોય વિશ્વાસ હોય તો પણ જોડાઈ જાય જો તો મળીએ રાત્રે નવ વાગે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ જય દ્વારકાધીશ